નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના સંયુક્ત ઉપક્રમે અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે સૌ ફરી મળી રહ્યા છીએ. આપણે એમ કહીએ છીએ કે ભારત એ અસ્મિતાઓનો ખજાનો છે અને એમાં પણ ગુજરાત તો ખાસ કરીને માનવીય પ્રતિભાઓથી સભર છે. પણ એક વાત એવી જોવા મળે છે કે આ અસ્મિતાઓની જીવનયાત્રાને આપણે એટલી નજીકથી ઓળખતા નથી અને પરિણામે એવું બને છે કે આપણે કોઈ પણ પ્રોત્સાહન અથવા તો મોટિવેશનની વાત હોય તો તરત જ વિદેશ સુધી ચાલ્યા જઈએ છીએ. અમને એવો વિચાર આવ્યો કે ભારતીય પ્રતિભાઓ, ગુજરાતની અસ્મિતાઓ, એમની સાથે આપણે સંવાદ કરીએ અને એમની જીવનયાત્રા જાણીએ. કદાચ સૌ એ પ્રતિભા ટોચ ઉપર છે એ જાણે છે, પણ ટોચ ઉપર કેમ પહોંચ્યા એની આખી સંઘર્ષ યાત્રાથી તેઓ પરિચિત નથી. અસ્મિતા વિશેષ સંવાદ એ આવો પરિચય આપવાનો એક નમ્ર પ્રયાસ છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં એક પછી એક અનેક પ્રતિભાઓ સાથે આપણે દીર્ઘ સંવાદ કરી રહ્યા છીએ. આજે મને આનંદ એ વાતનો છે કે અમદાવાદના અમારા સ્ટુડિયોમાં, ખાસ કરીને દૂર દરાજનો ઇલાકો કહેવાય, એક સમયે ભુજ છે એ પનિશમેન્ટ ટ્રાન્સફરનો એરિયા ગણાતો હતો, એ ભુજ કચ્છના છેવાડાના વિસ્તારમાં બેસીને સાવ શાંતિથી મૌન રીતે પોતાની ગાંધી યાત્રા જીવનમાં ઉમેરનાર ગાંધીજન શ્રી રમેશભાઈ સંઘવી આપણી વચ્ચે અહીં પધાર્યા છે. આપણા માટે આજનો ધન્ય દિવસ છે. રમેશભાઈ, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર દ્રવ્યભાઈ. હા જી, મારો અહોભાવ વ્યક્ત કરું છું, કારણ કે આપ આટલા દૂરથી અમારા સ્ટુડિયોમાં પધાર્યા છો. મેં કહ્યું એ પ્રમાણે અમારો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે. રમેશભાઈ સંઘવી અત્યારે શું કાર્ય કરી રહ્યા છે સૌને ખ્યાલ છે, પણ એ કાર્ય કરવા માટે એમણે ઘણી બધી બાંધછોડ કરી, છતાં પોતાના મૂલ્યો જાળવી રાખ્યા, કોઈ જાતના એવા સંઘર્ષોને ટાળ્યા નહીં કે જેમાંથી ગાંધી માર્ગે આગળ પ્રગતિ થતી હોય. અને પરિણામે અમે એવું ઈચ્છીએ છીએ કે આપના જીવનની આખી યાત્રા સ્વમુખેથી અમને કહો. શરૂઆત હું ઈચ્છું કે આપ બાળપણથી કરો અને બાળપણમાં માતા પિતા, શિક્ષકો એમણે કેવા પ્રકારના સંસ્કાર મૂલ્યો ઉમેર્યા ત્યાંથી આપ નિરાંત જીવે ગોષ્ઠી કરો. સરસ ભદ્રાવીભાઈ. હવે સામાન્ય તો મારી પ્રકૃતિ એવી કે પોતાની વાત કરવાનું બહુ ગમે નહીં. સાચી વાત છે. વ્યક્તિત્વ કરતાં અસ્તિત્વ ઉપર વધારે શ્રદ્ધા, અને અસ્તિત્વની જ કોઈ યોજના કે જેને કારણે થોડું કામ થઈ શક્યું. માતા પિતા, પરિવાર એ બધાની તો બહુ જ ગાઢ અસર એ જીવન ઉપર પડી છે. મૂળે વણિક પરિવાર, વેપારી પરિવાર, ગામડામાં વેપાર કરતા એ પરિવારમાંથી પિતાજી આવેલા, પણ પિતાજી હજુ ભણતા હતા, કિશોર અવસ્થામાં હતા ત્યારે જ એક એમના ગુરુ, જે ગાંધીજન ન કહેવાય પણ એક ચિંતક અભ્યાસી હતા, એમના પરિચયમાં, ગાઢ પરિચયમાં આવવાનું થયું અને એમને એક પ્રગાઢ અસર પિતાજી ઉપર પડી. નાનાલાલ વૈકુંઠરાય વોરા એ માંડવીના, માંડવીમાં એક સ્વામીજીની શાળા ચલાવે, સ્વામીજીની શાળા એટલે રામકૃષ્ણ વિવેકાનંદના વિચાર ઉપર ચાલતી એ શાળા, અને ત્યાં પાંચમું, છઠ્ઠું, સાતમું એ ત્યાં ભણ્યા. પછી જીટી હાઈસ્કૂલ માંડવીમાં છે ત્યાં ભણ્યા 11મા સુધી. પણ એ દરમિયાન એક નાના કાકા, અમે કહેતા તો નાના કાકાનો પ્રભાવ, અને બીજા એક ગાંધીજન મૂળ મુંબઈ રહેતા, આમ કચ્છના ભાટિયા, માંડવીના જ પણ મુંબઈ રહેતા, અને પાછા માંડવી આવ્યા અને એમણે બધા કિશોરોને એકત્ર કર્યા અને કિશોરોને સમાજના કામો સાથેના લય સાથે, તાલ સાથે જોડવાનો સરસ કામ પુરુષાર્થ કર્યો. ખાસ કરીને કિશોરોને કહે કે તમે ચાલો આજે હરિજનવાસમાં જઈએ ને ત્યાં ભણાવીએ, ક્યારેક પ્રભાત ફેરી કરાવે, લાઇબ્રેરી ઊભી કરી. તો એ બધા એક સ્ટેમ્પ કલેક્ટિંગ ક્લબ એમણે શરૂ કરાવેલી, અને આખો એનો અભિગમ એમણે સમાજસેવા સાથે જોડી આપ્યો કે બાળકોને શું ગમે છે આ બધી પ્રવૃત્તિઓ, તો પ્રવૃત્તિ દ્વારા એ સમાજની નિસ્બત ઊભી કરી શક્યા, એ કામ થયું. એટલે આ બે એક પુણ્ય શ્લોક પુરુષોની અસર
પિતાજી ઉપર થઈ. એટલે લગ્ન પહેલાં, આઝાદી પહેલાં જ પિતાજી આશ્રમમાં હતા અને એને કારણે થઈને એમણે માવજીભાઈની સૂચનાથી, એમની પ્રેરણાથી, એમના માર્ગદર્શન નીચે ખાદી પ્રવૃત્તિ શરૂ કરી. પેલા રેટિયા, પેલા પેટી રેટિયા આવતા, પેટી રેટિયા આવતા, વણકરો હતા તો એને વણાટ કામ આપે, શાળ સરખી હોય તો એ બધું કરે. એટલે ખાદી પ્રવૃત્તિ સાથે એમણે જોડાવ એ કુશળ અવસ્થાથી જ થયો. પછી ખાદી ફેરી કરે, ઘરે ઘરે જઈને ગાંધીની વાતો કરે, કોઈ ગરીજન કે નવજીવન કે અંકો આપે. પણ આ રીતે ગાંધીનું કામ બાપુજીએ એક આઝાદી પહેલાં અને લગ્ન પહેલાં શરૂ કરેલું. અને પછી તો આખો વેપારી પરિવાર, બધા માતા પિતાને, મોટા ભાઈને બધાને એમ હતું કે આ છોકરો કંઈક વધારે ભણે એવો છે તો એને ભણાવી અને વકીલ કરીએ. એ જમાના વકીલાતો ધંધો બહુ સારો ગણાતો અને અમારા વેપારી પરિવારમાં તો એવા પ્રકારના ધંધાની જરૂર પડતી, એટલે એવું હતું મનમાં. પણ ત્યાં જ પિતાજી કહી દીધું કે મારે કંઈ આગળ ભણવું નથી અને વકીલ કે બીજા કોઈ ક્ષેત્રની વાત તો વિચારશો જ નહીં, મારે આ ગાંધીનું કામ કરવું છે, ખાદીનું કામ કરવું છે. એટલે મોટાભાઈની સાથે રહેતા હતા માંડવીમાં, માંડવી મોટાભાઈ માંડવીમાં દલાલી કરતા એટલે એમની સાથે જ રહેતા હતા. પણ મૂળ ગામ રાપર તાલુકાનું ફતેહગઢ ગામ, એટલે મોટાભાઈ કહ્યું તું ફતેહગઢ જા, ત્યાં માતા પિતાની સેવા કરજે અને તારે ગમતા રેટિયા ચલાવજે અને ખાદીનું કામ કરજે. એમ કરીને થોડા પૈસા આપીને એમને પોતાના વતનમાં મોકલ્યા. પછી તો યાત્રા આગળ ચાલી બાપુજીની, અને જગતરામ કાકા પાસે ગયા, ત્યાં ખાદી વિદ્યા શીખ્યા. પછી ગઢસીસા ગામ છે, ત્યાં આખી ખાદી પ્રવૃત્તિ માવજીભાઈએ બીજ વાવેલું એ શરૂ કરી અને ઘણી વિકસી પણ ખરી. આ માવજીભાઈ એટલે માવજીભાઈ ઉસાવલા, માવજીભાઈ માવજી ધર્મસિંહ વેદ કરીને ભાટિયા હતા. કારણ કે પછીથી એ નામ પણ પાછું કદાચ આવે છે. માવજીભાઈ સાવલા તો બહુ જ હમણાંના જ, હજુ હજુ હજી હમણાં અમારા સાથે દોસ્તી એમની હતી અને પિતાજીની સાથે પણ દોસ્તી કરી. પણ આ તો એક ગાંધીજન, માવજીભાઈ વેદ, ગાંધીજન કિશોરલાલ મસુવાળા સાથે રહેલા એ મૂળ પાર્લામાં અને એ મુંબઈમાં, અને એમનાથી ઘણા બધા કેદારનાથજી અને કિશોરલાલભાઈથી ઘણા પ્રભાવિત હતા એ, અને ગાંધીજીથી પણ. અને ખાદી પ્રવૃત્તિનું જીવન હતું. એમણે ખાદી મૈયા કરીને એક પુસ્તક પણ લખ્યું. અને હા, અને એ પુસ્તક એ વખતે અને આજે પણ ખાદીની જે એની નિષ્ઠા હતી એની પ્રતીતિ કરાવે, અને ખાદી દ્વારા કેવું આખા સમાજનું પરિવર્તન થાય, પરિવારનું પરિવર્તન થાય, બધું એમાં એમણે પોતાના અનુભવથી નોંધ્યું છે. અને એમની તો કલ્પના હતી ગઢસીસામાં ચરખા મઢી કરીને એક સંસ્થા ઊભી કરવી, એની માટે જમીન પણ મળેલી, અને ત્યાં ખાદી, ગ્રામ ઉદ્યોગો, સર્વોદયની પ્રવૃત્તિઓ વગેરે જે 18 રચનાત્મક કાર્યક્રમો છે એના આના કામો, આ બધા કામો ચાલે. એ બધા ત્યાં થાય, એટલે એક એનું નાભિ કેન્દ્ર બને અને ત્યાંથી બધા વિસ્તાર થયા કરે આખા વિસ્તારમાં, એવું એમના મનમાં હતું. મારું અભ્યાસનું પણ એવું થયું કે પિતાજી 1951માં અમારા એક બીજા વડીલ હતા મગનભાઈ સોની કરીને કચ્છના ગાંધીજન, જે ગાંધીજી યાત્રા કરી 1925માં જ્યારે કચ્છમાં, ત્યારે પ્રારંભથી અંત સુધી સાથે રહેલા એક સ્વયંસેવક તરીકે, જે ભણતા હતા મગનભાઈ એ વખતે, પણ પ્રભુભાઈ ધોળકિયા, મગનભાઈ સોની એ બધા એમની સાથે રહી અને ગાંધીજી સાથે બધા ગામોમાં ફર્યા હતા. એમણે એક વિચાર કર્યો કે મારે શાળા કરવી છે. એ દક્ષિણામૂર્તિમાં તાલીમ લઈ આવેલા ભાવનગર જઈને, જે કેટલાક પ્રભુભાઈ ધોળકિયા, માર્કંડભાઈ મહેતા અને મગનભાઈ સોની, આ ત્રણ કચ્છના એ વખતના શિક્ષણ ક્ષેત્રે કે પ્રવૃત્ત એ વ્યક્તિઓ દક્ષિણામૂર્તિ તાલીમ લીધેલી એમણે, અને એમને થયું કે આપણે અહીં પણ કરીએ. એટલે બહુ છેવાડાના વિસ્તારમાં અત્યંત અંતરિયાળ કહેવાય કે કોઈ વાહન તો વાત જ જવા દો, પગ કેડી પણ માંડ હોય, અને એક આદિવાસી એવો વિસ્તાર, એક નાનો વસાહત, ત્યાં એમણે કામ શરૂ કર્યું. અને પિતાજીને બંને સાથે મળીને કામ શરૂ કર્યું 1951થી. એટલે પછી એક બાજુ ખાદી પ્રવૃત્તિ હતી, એની સાથે મને શિક્ષણનું કામ શરૂ કર્યું, અને 1953માં વિનોબાજીએ ભૂદાન કામ શરૂ કર્યું. એમણે પેલી એક સંમેલન હતું ત્યાં ચાલતા પહોંચવાનું નક્કી કર્યું કેરાલામાં, અને એ પહોંચતા પછી એમના મનમાં ભૂમિદાનનો વિચાર ઉદ્ભવ થયો. વળતા એમને પેલા એક નાના એક ગામમાં રામચંદ્ર રેડ્ડી કરીને એણે બહુ જમીન આપી ત્યાંના હરિજન પરિવારો માટે, તો એ જે ભૂદાન યાત્રા શરૂ થઈ, પછી ગ્રામદાન, પછી સર્વોદય પાત્ર, પછી ઘણા બધા કામોમાં નીકળતા ગયા, એમાં પિતાજી જોડાતા ગયા. તો એક પિતાજીની પૃષ્ઠભૂમિ આટલી કે ગાંધીજન, વિનોબાજન, સર્વોદય, એમનો અંતરાત્મા નસ નસમાં એ બધા વિચારો વહે. એટલે વેપાર કે જે કંઈ બાપુ બાપીકો ધંધો હતો કે વિચારો હતા એ રહ્યા નહીં. સ્થાનકવાસી, જૈન પરિવારમાં જન્મ, નાનપણમાં જૈન સંસ્કારો ખરા,
પાઠશાળામાં જવું, સત્યાજીના દર્શન કરવા જવું, એ બધા બોલવું, એ બધું હતું. પછી ધીમે સાવ છૂટી ગયું તો બિલકુલ રહેવું નહીં. એટલે કોઈક એક સાંપ્રદાયિકતાનો ભાવ બિલકુલ રહેવો નહીં. એ આખું વાતાવરણ અમને સહજ મળી ગયું. બાપુજી અમારો જન્મ થયો એના પહેલાં જ આવી રીતે દીક્ષિત થઈ ચૂકેલા ગાંધી વિચારધારામાં. હા, એટલે કોઈ જૈન સંસ્કારો અમને મળ્યા નહીં, કે કોઈ વેપારના સંસ્કારો અમને મળ્યા નહીં, કે કોઈ સંપ્રદાયના સંસ્કારો મળ્યા નહીં. ઇવન અમારા જૈન પરિવારો હતા એના કરતાં અમને સાવ જુદા જ પડી ગયા. કારણ કે અમને ખબર છે બાળો ત્યાં પણ અમારા ખાદીના જ થયા હશે. એટલે એ વખતે ખાદી ઘરમાં આવી હતી ને ગાંધી પણ નો પ્રવેશ થયો હતો. સવાર સાંજ પ્રાર્થના થાય, શ્લોકો બોલાય, આવું બધું એ વખતે પણ થતું હતું. એટલે એક અભ્યાસનું શરૂઆત તો આ વલ્લભપુર નામની સંસ્થા કરી ત્યાંથી થઈ. અને ત્યાંના એ મગનભાઈ દક્ષિણામૂર્તિમાંથી આવેલા એટલે ત્યાંના સ્વાતંત્ર્યના એક સ્ફૂર્તિના સંસ્કારો, બાળ પ્રવૃત્તિના સંસ્કારો, બાળ કેન્દ્રીય શિક્ષણના સંસ્કારો એ બધા એમણે મળેલા જ હતા. અને સદનવાળી શરૂ કરેલું એમણે પહેલાં કચ્છમાં પ્રભુભાઈ ધોળકિયા, માર્કંડભાઈ અને મગનભાઈ થઈને સદનવાળી નખત્રાણા તાલુકાનું નાનું ગામ ત્યાં શરૂ કરેલું જ. પણ એ કોઈ કાળે બંધ થયું કોઈ સંજોગોમાં, એટલે મગનભાઈ પછી અહીં આવ્યા. એટલે અમને જે નાનપણથી શિક્ષણ મળ્યું એ આવા પ્રકારના વાતાવરણમાં મળ્યું, દક્ષિણામૂર્તિ વાતાવરણ જ મળ્યું. તો એક સ્વાશ્રય છે જે બધું કામ જાતે જ કરવાનું, રસોઈ પણ જાતે બનાવવાની, નાના ત્રીજા ચોથામાં હતા ત્યારે પણ લાકડા વીણવા જવાનું, ઈંધણા વીણવા જવાનું, અને એટલે બધા આદિવાસી બાળકોની સાથે જ અમારો ઉછેર થયો. એટલે એક પ્રકારનું જ્ઞાતિ જાતિના ભેદભાવ કે ધર્મના ભેદભાવ કે વર્ણરંગના ભેદભાવ કે કોઈ ભેદભાવ હોઈ શકે કલ્પના જ નહોતી આવતી. ત્યાં હરિજન છે ને એ તો એટલે અમારો પરિવાર એ બધું માનતો, પણ અમે જે ઉછર્યા બાપુજી અને મારા બાપ સાથે, બાપ ધાર્મિક હતા છતાં બાપુજી સાથે એવા એકરસ બની ગયેલા કે એમ પણ બધા હરિજનો સાથે આવે, જમે, બધા સાથે જ રહીએ, રમીએ કરીએ. તો એ પ્રકારના એક સંસ્કારો થયા કે જે એક પરસ્પર સદ્ભાવ, પરસ્પર પ્રેમ, પરસ્પર નિસ્બત અને એક પ્રકારની એક એક એકતા, એ એક સંસ્કાર નાનપણથી મળ્યા. હું વચ્ચે આપને રોકીને પૂછું કે માતુશ્રી વિશે એમના સ્મરણો. હા, મારા બા સુશીલાબેન નામ એમનું, એ રાપરના અને જૈન બિલકુલ ચુસ્ત પરિવારના. હાજી, હા, પિતાજી એમના નાનપણથી ગુજરી ગયેલા બાના. એટલે અમે નાનાજીને જોયા હોય યાદ નથી આવતું, કદાચ જોયા હોય તો બહુ જ નાના હોય તો એનું સ્મરણ નથી. નાનીમાં અમારી સાથે ખૂબ રહ્યા. અચ્છા. હા, નાનીમાં એટલે બે દીકરીઓ જ હતી, મારા બાના એક મોટા બેન હતા અને મારા બા હતા, દીકરો એમને કોઈ હતો જ નહીં. એટલે નાનીમાં પછી બધું આખું જીવન બે બહેનોને ત્યાં રહેતા, વધારે અમારે ત્યાં રહેતા. તો બા ચાર ચોપડી જમાનામાં ભણેલા, કન્યા શાળા રાપરમાં શરૂ થયેલી, અને પત્રો લખે, પાંચ વાંચે, ઘણું બધું વાંચવાનું બહુ ગમે એમને. અને સંત બાલજીને વાંચે, ગાંધીજીને વાંચે, વિનોબાજીને વાંચે, જૈન અમારા પુસ્તકો હોય, સામયિક, પ્રતિક્રમણ કે આવું બધું, એનું અભ્યાસ કરે, વાંચે, સાધુ સંતોનો વ્યાખ્યાન સાંભળવા પણ જાય, આઈ એમ બિલ વગેરે એ પણ બધું કરે, અને છતાં છતાં આ બધી સાધના પણ એમ ચાલતી રહી. એટલે એક મોકળું મન, પ્રેમાળ, અને બાને બધા આખો રાપરનો અમારા આસપાસના કે જ્યાં રહ્યા હોય બધા ખૂબ યાદ કરે. કોઈ પણ કોઈને પણ કંઈ મુશ્કેલી હોય, સંકટ હોય, જરૂરિયાત હોય તો બા ખડે પગે ત્યાં હાજર જ હોય. કોઈની પ્રસૂતિ હોય તો પણ, કે કોઈ મહેમાનો આવ્યા હોય તો પણ, કોઈ પ્રસંગ સાચવવાનો હોય તો પણ બા પહોંચી જ જાય અને બા બધું સંભાળી લે. એવી એક આયોજન શક્તિ, વ્યવસ્થા શક્તિ પણ ખરી. તો એ બધાને કારણે બા એનું આવું રહ્યું. અને બહુ જ એને કહીને કોઈ રિએક્શન ક્યારે જોયું હોય એમને યાદ નથી આવતું, ક્યારે ઠપકો આપ્યો, ખીજાયા હોય કે માર્યા હોય યાદ નથી આવતું. એટલે એક પ્રકારનું આમ જેને કે બહુ સાલસ, સરળ અને છતાં એક પ્રકારનું એક ઊંચાઈવાળું વ્યક્તિત્વ એ બાનું હતું. એટલે એક બા બાપુ. અને પછી જે યાત્રા ચાલી એટલે હું છ ધોરણ સુધી તો કચ્છમાં જ ભણ્યો. મારો નાનો ભાઈ દિનેશભાઈ એ ચાર ધોરણ ભણ્યો, આમ છઠ્ઠું ધોરણ ગઢશીસા ભણ્યો, પાંચ સુધી વલ્લભપુર. પણ પછી એક આખું પરિવર્તન જે આવે છે એને જીવનમાં બહુ મોટો ભાગ ભજ્યો છે. એ પરિવર્તન શું આવ્યું કે બાપુજી દક્ષિણામૂર્તિ ગયેલા, આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિ જોયેલું એમણે આઝાદી પહેલાં, કોઈ કાર્યક્રમ હતો અને સંમેલનમાં એ ગયેલા, એટલે એમને ખ્યાલ હતો કે શિક્ષણની આ ઉત્તમ સંસ્થા છે. નાના દાદા, મનુભાઈ આ બધાના નામોથી પણ પરિચિત અને ક્યાંક અલગ ઝલપ મળવાનું પણ એમને થયેલું. એટલે એમને ખ્યાલ કે સંસ્કાર ઘડતર માટે, શિક્ષણ માટે થઈને આ સરસ જગ્યા છે. એટલે હું સાતમામાં, મારો નાનો ભાઈ દિનેશ એ પાંચમામાં, અને અમને બંને ભાઈઓને એમણે આંબલા મોકલ્યા, આંબલા પ્રાથમિક શાળામાં.
આંબળા જવું એટલે તો એ વખતે તો અમે ગામડામાં રહેતા, ત્યારે ગાડામાં અમે આવીએ, ત્યાંથી વળી બસ પકડીએ અને ત્યાંથી પછી કંડલા આવીએ, ત્યાં સ્ટીમરમાં નવલખી જઈએ, નવલખીથી પાછળ ટ્રેનમાં સોનગઢ ઉતરીએ, ત્યાંથી ઘોડાગાડીમાં પહોંચી અને બધું, એટલે એ વૈવિધ્યપૂર્ણ વાહનો દ્વારા અમે બે દિવસે પહોંચતા. પણ એ આંબળા એટલે અદ્ભુત સંસ્થા છે, એનું આજે પણ સ્મરણ કરું તો રોમાંચ થઈ જાય. એવું થાય કે નસ નસમાં લોહીના બંધે બંધમાં એ આંબળાનો પ્રભાવ છે. જે ઘડતર થયું ને એ ત્યાં થયું, ત્યાંનું મોકળું મુક્ત વાતાવરણ, પ્રેમાળ સુંદર સ્નેહાળ ગુરુજનો સાથે ને સાથે જ હો, એમ લાગે જ નહીં કે અમે કંઈ એકલા છીએ. હા, એટલે એ એક કામ ત્યાં થયું. પછી 8, 9, 10 એ આંબળા લોકશાળામાં કર્યા. પ્રાથમિક શાળાનું કેમ્પસ જુદું છે, લોકશાળાનું જુદું છે, વચ્ચે નેહળો વેજ છે. પણ પ્રાથમિક શાળા પણ અમને તો અદ્ભુત, અમારા માટે એક તિલસ્મી દુનિયા હતી. લોકશાળામાં આવ્યા તો પણ એવું જ લાગ્યું અમને. અને અનિલભાઈ ભટ્ટ કરીને અમારા ગુરુજન હતા અને એ લોક પ્રાથમિક શાળામાં અમારી સાથે રહ્યા અને પછી લોકશાળામાં આવ્યા તો એ નિયામક બન્યા, તો ત્યાં રહેવા આવ્યા. તો એક તાર સંધાયેલો રહ્યો અને એને કારણે થઈને અમને સતત એમના તરફથી એક પ્રકારની હૂંફ, પ્રેરણા એ બધું મળતું રહ્યું. આંબલાના શિક્ષણની જે અસર થઈ એ થઈ, એ વાતાવરણની જ અસર થઈ છે. ગુરુજનો તો હતા જ, પણ જે વાતાવરણ નિર્માણ થયું ગુરુજનોને કારણે થયું. મારા કારણે તો બહુ સીધા સાદા હતા, વ્યવહારો બધા સીધા સાદા હતા. રોજ બધું જાતે જ કામ કરવાનું, 2-2.5 કલાક શ્રમ કરવાનો, ગૌશાળામાં જઈએ કે બીડમાં જઈએ કે છેટીવાડી કને વાડી હતી ત્યાં જઈએ, શેરડી વાઢવાની હોય, ચીચોડ ચાલતો હતો એ ગોળ પાડવાનો હોય, બધું જ કરવાનું હોય. અને વિદ્યાર્થી મોટે ભાગે કરનારા હોય બધામાં. તો એટલે શ્રમ કર્યો, સારો કર્યો. હું તો પહેલેથી એવો હતો કે શ્રમ કરવાનો ભાગ્ય જ મને આવ્યો છે. અચ્છા, કારણ કે પરિવારમાં બધું ખરું, પણ આંખો ખૂબ નબળી નાનપણથી, શરીર પણ કદાચ એવું નબળું હશે, એટલે બીજા ભાઈ બહેનો સરસ રીતે શ્રમ કરી શકે, હું કરી ના શકું. પણ આંબલામાં જે કંઈ કરી શકતો એ કરતો, અને છતાં ગુરુજનો એટલી બધા ઉદાર અને સમજદાર કે આ છોકરાને કંઈ બહુ ફાવતું નથી તો એને એવું કામ સોંપો કે જેથી કરી શકે. મેં કે લાઇબ્રેરી, તું લાઇબ્રેરી સંભાળ, અથવા તો દૂધ આપવાનું છે ને નોંધ કર, બધા દૂધ જાય છે નોંધ કર, તારા શ્રમના કલાકોમાં ગણાશે. અથવા તો તમને આ બે જણા થઈને આ એક ઓળ વાઢવાની છે તો ઓળ વાઢવા આ બધાને એક એક મૂકે, પણ તને બે સાથે બીજાની સાથે મૂકું છું એટલે તું થાય. એટલે એક પ્રકાર સમજદારી, એટલે એક એક કલ્પના જ ના આવી શકે કેવી શાળા મજાની હતી. અને સૌથી મોટું કામ એ થયું કે ભણવાનું તો ચાલ્યું ત્યાં, અને બહુ જ અનૌપચારિક રીતે ચાલ્યું અથવા અવૈધિક રીતે ચાલ્યું. ઔપચારિક હતું પણ ઔપચારિકતા બહુ ઓછી હતી, એ ગળી ગયેલી હોય કે ચડાઈ ગયેલી હોય એ પ્રકારે રહેતી હતી. પણ જે સૌથી મોટું ત્યાં શીખવાનું મળ્યું તે એ મળ્યું કે શબ્દનું શિક્ષણ એ અનુભવ વિના અધૂરું છે. એ સમજ ત્યાંથી મળી કે જે જીવનના અનુભવ થાય છે શ્રમ દ્વારા થતા હોય, સવારે ઉઠવાથી માંડીને રાતે પ્રાર્થના, અને પ્રાર્થના પછી સ્વાધ્યાય અમારે કરવાનો આવતો એના દ્વારા થતા હોય, ખૂબ મહેમાનો આવતા તેના પ્રવચનો દ્વારા થતા હોય, ખૂબ પ્રવાસે લઈ જતા તો એના દ્વારા થતા હોય, બાજુના ગામડાઓમાં શિબિરો કરતા, ખેડૂતોને ત્યાં રહેવાનું થતું, રાત્રે કાર્યક્રમો આપવાના થતા, ભીત વાક્યો સૂત્રો લખવાના થતા, આ બધા દ્વારા મળ્યા. એટલે જીવંત અનુભવો જે મળ્યા ત્યાં, અને પછી એ શબ્દનું શિક્ષણ મળ્યું, એ બંને જે અનુબંધ રચાયો એ બહુ મોટું કામ કરી ગયો. જે કંઈક સમજ પેદા થઈ, કંઈક આવડત આવી, કંઈક એક પ્રકાર નિસ્બત સમાજ માટે, રાષ્ટ્ર માટે અને જાત માટે પણ ઊભી થઈ, એ બધું એને જ કારણે થયું આજ લાગે છે. પરિવારના સંસ્કારો હતા, પણ પરિવારના સંસ્કારો વધારે દ્રઢ કર્યા અને વિકસાવ્યા એ આંબલા અને સણોસરાએ, એ ગ્રામદક્ષિણામૂર્તિએ અને લોકભારતીએ. એ દિવસ એ વર્ષો, એટલે જ કહું છું કે પરમાત્માની બહુ મહતી કૃપા છે કે અમને આવું શિક્ષણ મળ્યું, પિતાજી ત્યાં અમને લઈ ગયા અને અમે મેળવી શક્યા. એનો ખૂબ 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 ઊંડાણથી આજે અમને જે કંઈ કરી શક્યા છીએ એ એમ લાગે છે કે એ એમનું જ પ્રદાન છે, એને કારણે થઈ શક્યું. રમેશભાઈ, એવું ન બને કારણ કે માતાજીએ આટલું દૂર સંતાનોને મોકલવા હોય, આપે જે આખી યાત્રા વર્ણવી, ક્યાંથી ક્યાં બેસતા બેસતા ગાડાથી લઈને પદયાત્રા સુધીથી આપ પહોંચી શક્યા, તો મને બે મુદ્દા આમાં છે ખાસ આપની પાસેથી જાણવા છે. એક તો પિતાશ્રીનું જીવન ગાંધી માર્ગે વળી ગયું, અને માતાએ પણ એનો સ્વીકાર જ કર્યો હોય, બિલકુલ, અને સંતાનોને પણ ફરી એકવાર ગાંધી સંસ્થા સુધી પહોંચાડવાનો નિર્ણય પિતાશ્રીએ કર્યો હશે, તો એ બંનેમાં માતાનો રોલ કેવો?
ના માતા આ બધો સ્વીકાર ભાવ હતો એમનામાં, કોઈ વિરોધ ભાવ કે કંઈક ઇનકાર હતો જ નહીં. એક સમજણ જ હતી કે જે થાય છે સારું થાય છે. એ પોતે ખાદી જ પહેરતા, ખાદી કોઈ પહેરી નહીં હોય, પણ લગ્ન પછી બાપુજી એનો રહસ આગ્રહ, અને એ જમાનામાં ગાંધીજનોમાં આગ્રહ થોડો વધારે જ હતા. કે પિતાજી કહેતા કે હું તો હાથે દળેલો લોટ હશે એ જ હું તો લઈશ, અથવા તો પછી સ્વદેશી ખાંડ આવતી એ ખાંડ જ હું વાપરીશ, ત્યાં બધું આગ્રહ રહેતા એમનામાં પહેલા. પણ એ માતાજી સ્વીકારતા, બધું સ્વીકારતા. અને લોટ તો આમ તો પહેલે એ વખતે ઘંટીઓ જ ઘરે ઘર ચાલતી, અને બાપુજી બંને સામસામે બેસે અને દળે સવારે વહેલા 4:30 ઉઠીને એ જ કામ કરવાનું હોય દળવાનું. એટલે લોટ ક્યારે એમ પેલી ફ્લોર મિલમાં દળાવ્યો નાનપણ યાદ જ નથી, ઘરમાં કોઈ ચા બની હોય એવું યાદ જ નથી. ચા કોઈ મહેમાન વાટ બનાવવી પડે તો પડોશમાંથી માગવા લાવવી પડે કે ચા આપવા છે, મહેમાન આવ્યા છે. એટલે ઘરમાં દૂધ જ પીવાય, છાશ જ પીવાય, દહીં જ નો વપરાય થાય. દૂધ ગાયો હંમેશા રહી, એટલે ગાયોને કારણે થઈને ગાયના દૂધ, ઘી, છાશ, દહીં વગેરે ખૂબ મળ્યા જ કર્યું છે અમને. એટલે પ્રકૃતિથી જ સ્વદેશી ને પ્રકૃતિની નજીક, એટલે અમને તો એ સ્વદેશી માટે કોઈ પ્રયાસ કરવો પડ્યો છે જ નહીં. એ ગાંધી વિચાર માટે થઈને, સ્વદેશી માટે થઈને, જે શિક્ષણ અમે પામ્યા એના માટે સહજ જ લાગ્યો છે. વાતાવરણ જ ઘરમાં જ એવું હતું. એટલે આમલા સણોસરા બંનેની યાત્રા ચાલી. ગ્રેજ્યુએટ ત્યાં થયો, સણોસરામાં થયો, પછી તો બીએડ કર્યું, એમએ કર્યું, એમએડ કર્યું, એ બધી યાત્રા ચાલી. કોલેજમાં ભણાવ્યું પણ ખરું, એ પણ ચાલ્યું. પણ જે સંસ્કારો ત્યાં થયા અમલા અને સણોસરામાં, એ સંસ્કારોથી ને કારણે પછીના કામો થઈ શક્યા છે. કેવળ હું બહાર એમએ કર્યું હોત કે એમએડ કર્યું હોત કે બીજું કંઈ કર્યું હોત તો સંભવ છે કે જે પછી કામો કરી શકાય ગામડાઓ માટે, ગામડાના બાળકો માટે થઈને, કે આખા પર્યાવરણ માટે થઈને, એ કદાચ ન સૂજ્યા હોત એવું બનત. અને સૂજ્યા હોત તો જે અભિગમથી, જે એક એપ્રોચથી થયા છે એ ન થઈ શક્યા હોત. એમએ અને બીએડ ને બધું લોકભારતીમાં જ કર્યું? ના, લોકભારતીમાં બીએ કે બીએડ કે એમએ નહોતું. બીએડ મેં વિદ્યાપીઠમાં કર્યું, એમએ પણ વિદ્યાપીઠમાં કર્યું, ને એમએડ મેં ભાવનગર યુનિવર્સિટીમાં કર્યું. બરાબર. એ વખતે ત્રિવેદી સાહેબ કરીને હતા, આરએસ ત્રિવેદી નહીં, નહીં એ પણ નહીં, એચ કે ત્રિવેદી એવા કોઈ હતા. એ આરએસ ત્રિવેદી, આરએસ તો વિદ્યાનગર અથવા તો યુનિવર્સિટીમાં હતા. પણ પછી દમુબેન હતા એના પછીના, હા, એને દમયંતીબેન પહેલાં જે હતા એ. એટલે મેં એમએડ ત્યાં ભાવનગરમાં, ત્યાં વેકેશન કોર્સ ચાલતો, એટલે વેકેશન કોર્સમાં કર્યું. 3 કે 4 વેકેશન કે 5 કે વેકેશન કરવાના હતા. આ કરવા પાછળનો આમ મનમાં એવો ભાવ ખરો કે શિક્ષક થવું છે? હા હા હા, એ ખરું, એ ખરું. એટલે બીએડ કર્યું, કારણ કે મને જે લોકભારતીમાં એમાં મને એક ખબર નથી, આ બધા લખવાનું કે કંઈ પેપર આવે તો એ 3 કલાક પેપર 1.5 કલાક મારું પૂરું થઈ જતું, એટલું ઝડપથી લખાઈ જતું. મને હું લખતો જ નહીં, પેન બધું લખ્યા કરે છે એવું લાગતું. અને એ રીતે બહુ ઝડપથી લખું. અમારા સુપરવાઇઝર ક્યારેક થતું પણ ખરું, ખાસ કરીને વિદ્યાપીઠમાં, કે આને કંઈ આવડ્યું નહીં હોય માટે એમને નીકળી ગયો લાગે છે. પણ ડિસ્ટિંકશન તો છે ક્યારેય આવ્યા જ નથી, બધામાં છે કે એમએડ કહો કે એમએ કહો કે બધું જ કહો. હા, એટલે એક લખવાની આવડ સૂજ્યા કરી લખાયા કરતું હોય, એટલે એ કોઈ તકલીફ પડી નથી મને. આપણે વાત કરતા હતા પાછું શિક્ષક તરીકે, હા, એટલે એટલે હા, એટલે એ વખતે એમ હતું કે તું આટલો હોશિયાર છો તો તું કંઈક આઈએસનું કરી શકે એમ છે, કે બીજા કોઈ કરી શકે એમ છે. પણ મને ગામડાનું કામ કરવું, શિક્ષણનું કામ કરવું, સાહિત્યનું કામ કરવું, એ પહેલેથી જ ગમતું હતું. એટલે જે કંઈ કામો કર્યા એ ગામડાને કેન્દ્રમાં રાખીને કર્યા. ગાંધી, ગામડું, ગરીબાઈ આ બધા જે છે એક સાથે જોડાયેલું જ લાગ્યું છે. એટલે ગાંધીને યાદ કરવું એટલે ગામડું યાદ આવે, ગાંધીને યાદ કર જે છેલ્લો પડેલો માણસ એ યાદ આવે. એટલે ગાંધીનું કામ કરવું હોય તો ગામડામાં બેસીને કરાય તો વધારે ગાંધીનું કામ થઈ શકે, તો જ ગરીબીનું કામ થઈ શકે. એટલે એક એ હતું, શિક્ષણનું કામ ગમતું હતું અને સાહિત્યનું કામ ગમતું હતું. એટલે સાહિત્યમાં અક્ષર ભારતી કરીને એક પુસ્તકોનું પ્રકાશન ગૃહ અને વેચાણ ગૃહ શરૂ કરેલું, શિક્ષણ માટે થોડી શાળાઓ સંસ્થાઓ શરૂ કરી. એક સંસ્થા મેં શરૂ કરી, એ કચ્છના રણની વચ્ચે કરી. કચ્છનું જે મોટું રણ છે એ મોટામાં એક ધોળાવીરા કરીને જૂનું પુરાતત્વની નગરી નીકળી છે, આખી આર્કિયોલોજીકલ સાઇટ, વર્લ્ડ હેરિટેજ, વર્લ્ડ હેરિટેજ બધે થયું છે. આમ લાર્જેસ્ટ સાઇટ ઇન ઇન્ડિયા કહેવાય એવી સાઇટ આમ ગણાય. તો એક ધોળાવીરાની બાજુમાં, ધોળા જતાં પહેલાં જ એક રતનપર નાનું ગામ આવે આયરોનું, ચારે બાજુ રણ જ, મોટું રણ જ, રણ 10-8 કિલોમીટર રણ ક્રોસ કરીએ ત્યારે બેટ ઉપર પહોંચાય. એ બેટનું નામ ખડીર બેટ. 12-13 નાના નાના ગામડાઓ,
છેલ્લું ગામ ધોળાવીરા, પેલું ગામ અમરાપર, એની વચ્ચે બીજા 8-10 બીજા નાના નાના ગામડાઓ. તો એક ગામ એવા એક ગામમાં વચ્ચેના એક ગામમાં રત્નપર કરીને એક ગામમાં ત્યાંના એક આગેવાન સવા બાપા, એમણે આપણને 9-10 એકર જમીન આપી ભેટ. અને એ જમીન ઉપર આપણે શાળા, છાત્રાલય અને બીજી બધી ઘણી પ્રવૃત્તિ પછી તો શરૂ કરી. આજે પણ 250 બાળકો ત્યાં રહે છે, જમે છે, ભણે છે, કેમ્પસ ઉપર જ છે, 10 ધોરણ સુધીની શાળા છે. આજે હું નથી સંભાળતો, બીજા મિત્રો સંભાળે છે, પણ ચાલે છે આજે પણ. તો હા, તો એ એક આખા વિસ્તારમાં જે લાઇટ પણ નહોતી, રસ્તાઓ પણ પૂરા નહોતા, જ્યાં શરૂ કર્યું ત્યારે ટેલિફોન તો વાત જ નહીં, કંઈ જ નહીં, મોબાઈલને તો યુગ આવ્યો નહોતો, અને એ વિસ્તારમાં આપણે શરૂ કર્યું તો એ પડકાર જેવું લાગ્યું નથી. પડકાર હોવા છતાં પણ એ લાગ્યું છે કે આપણે આની સાથે એક રસ થઈ ગયા છીએ અને એની સાથેના સંવેદનો, આંદોલનો એ આપણી સાથે જોડાઈ ગયા છે, તો જુદાઈ લાગતી નહોતી. અને મજા એટલે બાળકો જે આવતા લઈ આવતા વાંઢિયાઓમાંથી, વાંઢિયા એટલે સાવ કાચું મકાન હોય, ઘાસ છાયેલું હોય, ભીંતળા હોય તો હોય, ને તો એ પણ ઘાસના જ ભીંતળા હોય, દરવાજામાં કાંઈ નહોતું, છેવટે એક પથરું આડું મૂકી દીધું હોય, કે ચોરાઈ જાય એવું કશું હોય નહીં અંદર, એટલે કે ચિંતા ના હોય. એમાંથી દીકરીઓ લઈ આવતા, કન્યા શિક્ષણ કામ શરૂ કર્યું. અને એ રીતે આપણે કામ ત્યાં એ શરૂ કર્યું. પછી કામ વિકસતું ગયું, ત્યાં પાણીના કામો કર્યા, ત્યાં સ્વાવલંબનના કામો કર્યા, ત્યાં ખાસ કરીને બહેનોને રોજગારી મળે, સ્વરોજગારી, એના માટેના સિલાઈ મશીન શીખવવાના, એમ્બ્રોઇડરી શીખવવાના, એ બધા થોડા કામો કર્યા, વ્યસન મુક્તિના થોડા કામો કર્યા. એ પ્રકાર આખા વિસ્તારમાં એ આપણે બધા પ્રવૃત્ત રહ્યા. એટલે કેન્દ્રમાં પ્રવૃત્તિ જ રહી. હા, કેન્દ્ર હા, પ્રવૃત્તિ દ્વારા જ શીખવાનું. હા હા, ત્યાં પણ એવું જ કર્યું આપણે. હા, એવું જ કર્યું બાળકોને, એવું જ કર્યું કે થોડું બગીચાનું કામ કરે, સફાઈનું કામ કરે, પ્રવાસે લઈ જઈએ, જાતે રસોઈ બનાવે, બધી પ્રવૃત્તિઓ જ કરે, એમાંથી શીખવાનું થાય. એટલે એ તો પછી કર્યું. મેં અભ્યાસ કર્યો પછી 1967માં ગ્રેજ્યુએટ થયો. હાજી. અને પછી કામ કર્યું, એ લખપત તાલુકો છે કચ્છમાં, બહુ છેવાડોનો તાલુકો ગણાય, ઘણો પછાત તાલુકો ગણાય. એમાં એક દયાપર ગામ, એ દયાપર ગામમાં ગયો હું. મગનભાઈ સોની મને કહ્યું કે તું ત્યાં બેસ અને ત્યાં ગમે તે કામ શરૂ કર. એટલે ત્યાં થોડું સફાઈનું આવું તેવું કામ શરૂ કર્યું. અને ત્યાં એક શાળા 8મા ધોરણ શરૂ કર્યા, 7 ધોરણ સુધીની શાળા ગામમાં હતી, પણ 8મું ધોરણ શરૂ કર્યું. પછી બીએડ કરવા હું ગયો, પછી પાછું ત્યાં જવાયું નહીં, પણ એ કામ 67માં શરૂ કર્યું. પછી બીએડ કર્યું, બીએડ કર્યા પછી સિદ્ધપુરની બાજુમાં એક સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, એ 1969માં શરૂ થયેલી, કે 68માં શરૂ થયેલી. હજુ એના મકાન વગેરે બન્યું નહોતું, પણ જમીન ઘણી હતી. સરકારે એ વખતે 400 એકર જમીન આપેલી અને 300 એકર જમીન રિઝર્વ રાખેલી. એ વખતે શ્રીમંત નારાયણ ગવર્નર હતા, ગવર્નરનું રાજ્ય હતું, એટલે 400 એકર જમીન તો એ ખાતે જ ચડાવી દીધી. એટલે બહુ વિશાળ જમીન, સરસ્વતી નદીને કાંઠી કેટલીક જમીન તો આવેલી. અને એ આખી વિદ્યાપીઠની શરૂઆતથી હું 5-4 વર્ષ હું ત્યાં રહ્યો, 70-74 સુધી. પછી 74માં ટ્રસ્ટીઓને બધા થોડા મતભેદોને કારણે અમારા મન થોડા ઊંચા થયા, એટલે બધા અધ્યાપકો એક સાથે ઘણાએ છોડ્યું ત્યાંથી. પણ એ ત્યાં રહ્યા, પણ ત્યાં પણ લોકભારતીનો વિચાર હતો, એ મુજબ ત્યાં આખું કામ ગોઠવાયું હતું. કારણ કે અમે જે બધા હતા લોકભારતીમાં ભણેલા હતા, અમારા પ્રિન્સિપલ જયંતભાઈ શાહ કરીને હતા, એ પણ લોકભારતીમાં અધ્યાપક તરીકે રહેલા હતા. અને આખું વાતાવરણ જ્યાં ઊભું થયું એ એવું જ ઊભું થયું. હા, એટલે સર હવે આજે તો બહુ ખ્યાલ વર્ષોથી જોવાયું નથી, પણ એ એક શરૂઆતમાં જે એક કામ થયું એટલે અમારું પણ ઘડતર થયું. સંસ્થાનું નિર્માણ થતું ગયું, પણ અમારું પણ નિર્માણ થતું ગયું. આંતરચેતના પણ એક પ્રકારનું એક ખુલ્લા ઉજાસ કે ખુલ્લા પણ અનુભવતી ગઈ. અને એ એક બહુ બહુ ઉપયોગ બનતું ગયું. પછીના જે કામો થયા એમાં આ બધા અનુભવ બહુ કામમાં લાગ્યા. મારે આપની પાસેથી એક નાની વાત અત્યારના યુવાનો માટે જાણવી છે કે આપે કહ્યું કે પછી ત્યાં આપણને ઈચ્છા થાય એવું ન કામ થઈ શકે, તો બધા જ શિક્ષકોએ નક્કી કર્યું કે હવે ચાલો બીજી જગ્યાએ જઈએ. આ જે એક માનસિક બળ હોય છે આપણી પાસે કે ના, આપણે જે કરવું છે તેવું કરવા મળે તો રહેશું. અત્યારે જે એક લાચારીની અવસ્થામાં લોકો જીવતા હોય છે, કોઈ વસ્તુ છોડી ન શકાય, કેમ ન છોડાય, તો પછી આજીવિકાનું શું થાય, એનાથી આપ જુદા પડ્યા છો. ના, એટલે એક છે ને, અંદરનો પ્રવાહ સતત રહ્યો, એ સતત રહ્યો કે એક ચીટકાવ ક્યાંય ન થયો. બધું શરૂ કર્યું, ઘણું શરૂ કર્યું, બધું કર્યું. લોકો એમ પણ કે આટલું બધું ઊભું કર્યું ને પછી સાવ તો મુક્ત થઈ જાઓ છો, કશી જ પછી આસક્તિ નથી રહેતી. તો જે આસક્તિ કે ચીટકાવ કે એક પ્રકારની સાથે એટેચમેન્ટનો ભાવ સતત કે મારું છે એવો
એ ક્યાંય રહ્યું નથી, એ વળગણ નથી રહ્યું. એટલે સતત જે યાત્રામાં સાધના રહી, આ સાધના રહી કે આસક્તિથી કેમ મુક્ત થવું ને અહંકારથી કેમ મુક્ત થવું, આ બે વસ્તુ જે છે ને એ આપણી સાધનામાં અવરોધ બને છે. અત્યારે આપને તો ખ્યાલ છે ગાંધી સંસ્થાઓમાં પણ એવું છે કે જે આપે કહ્યું કે આસક્તિથી જ લોકો બેઠા હોય, સંસ્થા ભલે કદાચ કામ ન કરે બંધ થઈ જાય તો પણ એનું ભદ્રભાઈ એવું થયું છે કે ગાંધીના બે સ્વરૂપો હતા, એક લોકો સાથેનું સ્વરૂપ હતું, રાષ્ટ્ર સાથેનું સ્વરૂપ હતું, અને બીજું સ્વરૂપ પોતાની જાત સાથેનું હતું. એટલે જે એને નારાયણભાઈ બે શબ્દો કહેતા કે ગાંધી એ લોકસ્થ પણ હતા ને આત્મસ્થ પણ હતા. તો એ આજે એવું થયું કે લોકસ્થ રહ્યા છે, લોકસ્થ પણ પૂરા નથી રહ્યા, પણ છતાં આપણે કહીએ કે લોકોનું કામ કાંઈ કે કરે છે પણ પોતાની જાત સાથે રહેવાનું નથી થયું. એટલે છે ને એ ગાંધીનું બીજું પાસું સાધનાનું પાસું હતું, એમના ઉપવાસ, એમની પ્રાર્થના. ગાંધી માટે હું તો જોઉં છું કે જે પ્રવૃત્તિ કરતા, વ્યવહાર કરતા, બોલતા હોય, બેઠા હોય, જે કાંઈ કરતા હોય, એ બધું એમની સાધના હતી. એટલે એક એને એ રીતે જોયું તો ખ્યાલ આવે કે જાગૃતિથી બધું કામ કરતા હતા. એ વઢતા હોય, કઈ આશ્રમવાસને ખીજાયા પણ હોય, નાની મોટી સજા પણ કરી હોય, આ બધું બન્યું છે એમનું, પણ એ પણ સાધનાનો જ ભાગ હોય એ રીતે બન્યો છે. કોઈ દ્વેષભાવથી બન્યું જ નથી, પણ પોતાની પણ સાધના ને જે વાતાવરણ નિર્માણ કરવું છે એના માટે, કારણ કે બધાને એક જે પાવર આપે છે, ચાર્જિંગ કરે છે, તો વાતાવરણ નિર્માણ કરવા માટે ક્યાંક આવું કરવું પડે, કટુતા વાપરવી પડે, વાપરી હોય એમણે, પોતાની જાત માટે વાપરી છે, કસ્તુરવા માટે વાપરી છે, પોતાના બાળકો માટે વાપરી છે, પણ સાધનાના ભાગરૂપે વાપરી છે. એટલે એ એ એ આ વાત છે ને, આપણી સંસ્થાઓ, ગાંધીજનો એ પકડી શક્યા નથી મોટે ભાગે. ના, એટલે આપે છે એ સાધના માર્ગને વધુ જીવનમાં ઉતાર્યો, અને એટલા માટે કદાચ અહંકાર કે આસક્તિ કાંઈ રહ્યું નહીં. એટલે એ જ ગમે છે, પણ હું જ્યારે અહંકારમાં પડવું કે આસક્તિમાં પડવું છે ને તો મને જ ઉચાટ થાય છે, મારું મને દુઃખ ઊભું કરે છે ને, કારણ કે હું છોડી નથી શકતો, તો છોડી નથી શકવાનો જે ભાર છે એ મને દુઃખ પેદા કરે છે. હું છોડી દઉં છું પછી મને દુઃખ રહેતું નથી, ગમે તે વસ્તુ હોય, અને છોડવામાં જાય છે કાંઈ જતું નથી. આમ જોવા જાવ તો આમ તો ઘણું મેળવો છો, બીજી રીતે જોતો છોડી નહીં મેળવી શકાય, થોડું ઘણું એટલે હતું એના કરતાં વધારે મેળવી શકાય છે, કારણ કે તમે કેટલા ખાલી બની ગયા, કેટલો અવકાશ આવ્યો. આજે આપણે ત્યાં અવકાશની સાધનાની વાત આવે છે કે માણસમાં થોડોક અંદરનો અવકાશ રહેવો જોઈએ, સ્પેસ રહેવા જોઈએ, સ્પેસ રહેવી જોઈએ વિચારોમાં, આચરણમાં, બધું ભરચક ભરચક ભીડભાડ હોય. આજના જુવાને એવો પણ આ બહુ વાત કરે છે, મને સ્પેસ જોઈએ, સ્પેસ જોઈએ છે. અને એમાં તથ્ય છે, તથ્ય છે, અને એ સ્પેસ ભલે આમ માગતા હોય ભૌતિક રીતે, પણ ખરેખર જે આગળ વધે તો અંદર જે ધ્યાન કઈ શું છે, સ્પેસ જ છે એક પ્રકારની સાધના કઈ, જે કઈ અધ્યાત્મની યાત્રા એ ખુલ્લા થવાની યાત્રા છે, અવકાશની યાત્રા છે. અંદરનું બધું બહાર કાઢીને જે શૂન્યતા છે એને જીવવાની વાત છે, અધ્યાત્મની યાત્રા છે. અને શૂન્યતા એટલે સ્પેસ થઈ ને, શૂન્યતા એટલે સ્પેસ થઈ, તો એ જ અધ્યાત્મની યાત્રા છે. અધ્યાત્મની યાત્રા જીવનથી જુદી નથી, એ જીવનની યાત્રા છે, ખરેખર તો એ જીવનની યાત્રા છે. અને એ થાય ને તો વ્યક્તિના પોતે ઘણો સ્વસ્થ રહી શકે છે, માનસિક રીતે, શારીરિક રીતે, પારિવારિક રીતે પણ ઘણો સ્વસ્થ રહી શકે છે, અને આસપાસને પણ થોડું યોગદાન આપી શકે છે પોતાના સ્વાસ્થ્યને કારણે થઈને. અને આવી 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 ટ્રાઇબ વધતી જાય તો ઘણું બધું સમાજમાં પણ સુખાકારી જે નિર્માણ થવા કરવા માટે પ્રયત્નો થાય છે એ થાય, એમાંથી થઈ શકે છે. આપને એ પહેલેથી એ માર્ગ પ્રકૃતિ દ્વારા, નિયતિ દ્વારા મળેલો, કે જેમાં કરવાનું ઘણું કરવાનું, પણ પછી મુક્ત થતા જવાનું. હા, ભૂલી જવાનું. આપણે કહેતા નેકી કર કુવે મે ડાલ, અને એને અને એના માટે આયાસ નથી કરવો પડ્યો, મારે એને છોડવા માટે કંઈ મથામણ કરવી પડી હોય કેવું નથી થયું. એટલે અંતરની ધારા સહજ રીતે રહી છે. એટલે હા, એટલે રતનપુરની સંદર્ભમાં મેં આ ખાસ જાણવાનું એટલે પસંદ કર્યું કે અત્યારના યુવાનો છે કે અત્યારની પેઢી એ તાત્કાલિક ડિસ્ટર્બ થઈ જાય છે, કશું મૂકવું પડે, અને પોતાનામાં કદાચ શ્રદ્ધા એટલી ઓછી હોય, મમત્વ એક વળગાળ આવી જાય છે. મમત્વ મેં કર્યું એટલે આ જ છે ને કે આપણે ત્યાં અધ્યાત્મમાં જે વાત કરીને કે તમે કરતા ભાવ ન રાખો, કરતા ભાવ છોડો, આ મેં કર્યું છે, આ મારું છે, આ હું છું, આ મારાથી થયું છે, જે કરતા ભાવ છે, ડુઅરશીપ જેને આપણે કહીએ છીએ, તો એ કરતા ભાવ જો ઓગળી જાય તો તમે બધાની સાથે કંઈ કંઈ ભાર તમે એક એક સાથે એક એક બની જાઓ છો બધાની સાથે. કરતા ભાવ છે જુદો પાડે છે કે હું કરું છું એટલે તું જુદો છો, મેં કર્યું મારે તમે જુદા છો. તો આ કરતા ભાવ જે આવે છે, પણ કરતા ભાવ રહ્યો જ નથી, પછી આપણે તો એક જ બની ગયા ને.
એટલે સામૂહિક જે જોઈન્ટ એન્ટરપ્રાઇઝ કહીએ છીએ, એક સામૂહિક ચેતનાનું પરિચાલન એના દ્વારા કામ થવું, એ થાય છે એનાથી, એ થાય છે. અને એની અસર બધી જગ્યાએ પડે છે, આપણા જાત ઉપર પણ પડે છે, અને બહુ જ આનંદ રહે છે એનું. ખરેખર તો જીવનમાં જ પહેલેથી એવું બન્યું, પિતાશ્રી માતાશ્રી અને જે સંસ્થાઓમાં આપ ગયા, માનો કે આપણે અનિલભાઈ ભટ્ટની એની વાત કરીએ તો કેટલા ઉમદા પ્રકારના શિક્ષકો, જબરજસ્ત. પણ એને પણ એ જ શીખવ્યું કે ભાઈ આપણે આમ સાવ છોડી દેવું, કરી લેવું. એટલે આ આ ત્યાં અમલા અને સણોસરાની ધારા જે મળે, અમારા બુચભાઈ જેમ કહેતા, આજે યાદ કરું તો આમ અંદર ગળગળો થઈ જાઉં, બુચદાદાને. હા, તો મૂળશંકરભાઈ હતા, તો આ બધા એક કેટલી મહાન વિભૂતિઓ હતી, અને છતાં સાવ શૂન્યવત થઈને રહ્યા છે, અમારે જેવા થઈને રહ્યા છે. કેટલી ચિંતા કરે, અમે તો કચ્છથી ગયેલા, વાણિયાનો દીકરો, ખાવા પીવાની અમુક ટેવો હોય ઘરમાં, બધું તળેલાના ડબ્બા ભરેલા હોય, આપણે નાસ્તા ચાલતા જ હોય ઘરમાં, તો ત્યાં તો લોક ભારતીમાં કંઈ મળે નહીં આવું બધું. તો બુચભાઈના પત્ની પુષ્પા માસી કહેતા અમે, તો પુષ્પા માસી કહે રમેશને બોલાવને, હાંડવો કર્યો છે, ખાઈ જાય જરા આવીને. આ ચિંતા કરનારા કે વાણિયાનો દીકરો છે, ઘરે હાંડવો થતો હશે, અહીં તો ક્યાંથી રસોડે હાંડવો થાય, તો ચાલો એને બોલાવો ને ખવડાવો, આ ચિંતા એમની. હવે આ જે છે, અને અને બુચભાઈનું સામર્થ્ય ભાષા ઉપરની એની એની પકડ હતી, જે જાણકારી હતી, પણ તમે કેટલા નિષ્પૃહ ભાવે રહ્યા, એ મૂળશંકરભાઈ પણ કેટલા નિષ્પૃહ ભાવે. આ જે અમે દ્રષ્ટાંતો જોયા ને, એ દ્રષ્ટાંતો અસર કરી છે, આંતરચેતનાને આ બધી વાતો અસર થાય જ છે, અને એની સાથે સમજદારી ઉમેરાય છે, પછી આપણે કરવાનું જ રહે છે ને. એટલે આપે જે ત્યાં જમીન મળી આપને, એના ઉપર 250 બહેનો અત્યારે રહે છે, ના દીકરાઓ દીકરી બંને છે, આજે તો બંને છે, બંનેના હોસ્ટેલ જુદા છે, આજુબાજુના વિસ્તારમાંથી આવે છે, ના થોડા દૂરથી પણ આવે, પણ મોટા ભાગના આજુબાજુના વિસ્તારના જ છે, પણ કેટલાક એને પ્રાંતળ વિસ્તાર કહેવાય, એટલે ત્યાંથી 35-40 કિલોમીટર દૂરનો વિસ્તાર છે, એટલે રણ શરૂ થાય ને પહેલાંનો વિસ્તાર, રાપર સાથે રાપર તાલુકાના 3-4 ભાગ છે, એક પ્રાંથળ કહેવાય, એટલે પ્રાંથળ એટલે વચ્ચે રણનો નાનો એક હિસ્સો આવે, પછી 30-35 ગામડાઓ આવે, પછી મોટું રણ આવે, પછી ખડીર આવે, તો આ પ્રાંથળના છોકરાઓ પણ ત્યાં આવે, અને દૂરના પણ કેટલાક આવે છે, હોસ્ટેલ છે, રહેવા જમવાનો કોઈ ચાર્જ ત્યાં નથી લેતા, એટલે બધા બાળકો ભણી શકે છે ત્યાં. અચ્છા, હા, પણ એટલે ત્યાં આપે શિક્ષક તરીકે જોડાવા? ના, સંસ્થા મેં જ શરૂ કરી, એટલે એવું થયું કે 1970-74 હું સમોડા ગણવાડા જે મેં કહ્યું ને સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ ત્યાં રહ્યો, 74 પછી 85 સુધી પાલનપુર હતો, પાલનપુરમાં પહેલાં PTC કોલેજમાં રહ્યો 3 વર્ષ, અને પછી 8 વર્ષ BEd કોલેજમાં અધ્યાપક તરીકે રહ્યો, એ બંને એક જ ફ્લોર ઉપર હતા. અને એમ એવું થયું, એ BEd અને PTCનો ગાળો છે એ શિક્ષણને વધારે સમજવાનો ગાળો બન્યો, કારણ કે બધા વર્ગો ચાલતા હોય, શિક્ષકોના રિફ્રેશિંગ કોર્સ ચાલતા હોય, પેલી ઇન સર્વિસ એજ્યુકેશનનો પ્રોગ્રામ ચાલતા હોય, આ બધું ચાલતું હોય, એટલે અમારી પણ સજ્જતા વધતી ગઈ. અને 80-82 છોકરાઓ છોકરીઓ હોય જે રાજસ્થાનથી આવેલા હોય, ગુજરાતના પણ હોય, તો એ બધા સાથે ભણાવવાનું કામ ચાલ્યું. એ પત્યું પછી મારા સ્વભાવમાં બંધન નહીં, મને બંધન કોઈ પ્રકારનું ગમે જ નહીં, એટલે ત્યાં જ્યારે બંધન લાગવા માંડ્યું ત્યારે મેં કહ્યું અમારા પ્રિન્સિપાલને કે છોડવું છે મારે. એને ચિંતા થઈ કે તમે છોડીને ક્યાં જશો, કરશો શું, આજીવિકાનું પછી શું થશે, જે થાય તે. પણ અમારા પરિવારમાં બધાની સાથે એક એક પ્રકારનું સાયુજ્ય એવું, એટલે સહયોગની ભાવના ઘણી, બધા એકબીજાને ટકાવી રાખે, નભાવી લે, ઉપયોગી બને, સહયોગ કરે, એમ ચાલતું, એટલે એ બહુ ચિંતા નહોતી. બધા ભાઈ બહેનોએ કહ્યું કે તમે ચિંતા ના કરો, એ આપણે ગોઠવી લેશું. એટલે ભુજ આવી ગયો, ત્યાંથી પાલનપુર ભુજ આવી ગયો, અહીં અક્ષર ભારતી કરીને પુસ્તકોનું કામ શરૂ કર્યું. એ દરમિયાન ઋષિ ચાવડા પાલનપુરની બાજુ એક લોકનિકેતન કરીને સંસ્થા ચલાવે, અને ઘણી બધી શાખાઓ. તો ભરીભાઈ મને કહ્યું કે રમેશ તમે અહીંયા આવો અને થોડા વર્ષો તમે અહીં રહો, અહીં આપણે ગ્રામ વિદ્યાપીઠ શરૂ કરી છે, અને એને તમે માર્ગદર્શન આપો, એને સંભાળો, અને બધી સંસ્થાઓ સાથે તમારો નાતો રાખો, એટલે તમે આ સંસ્થા નિયામક તરીકે પાછા અહીં આવો. એટલે હું 5 વર્ષ ત્યાં રહ્યો, 1987-92 એ ત્યાં રહ્યો. પછી ત્યાં પણ થોડું મને એમ થયું કે હજી મારે મુક્ત થવું જોઈએ, આ પણ આખરે થયું, આપણે આટલું કામ કર્યું, સરસ એક ગ્રામ વિદ્યાપીઠ નિર્માણ કરી, અને એક વાતાવરણમાં આપણે જે કંઈ આવડતું હતું એ બધું થયું ત્યાં. પછી 92 કચ્છમાં આવ્યો, અને 92 કચ્છમાં આવ્યા પછી ત્યાં રતનપુર જે ખડીરની સંસ્થા છે એ 93-94 છે, નીલપર અમારી સંસ્થા ચાલતી હતી, એ 1979 શરૂ કરેલી, બાપુજીએ શરૂ કરી, બ્રાહ્મણા ટ્રસ્ટી તરીકે હું પણ ખરો,
અને એ આપણે રાપરની બાજુમાં કેમ્પસ ઊભું કરેલું જ હતું એટલે એ સંસ્થા બાપુજી કહેવા નિવૃત્ત થાઉં છું એટલે એ સંસ્થા સંભાળવા માંડ્યો ખડીની સંસ્થા શરૂ કરી મગનભાઈ સોનીને વલ્લભપુરની એક સંસ્થા હતી સરદાર છાત્રાલય એ સંભાળી અને સેલારી ગામ બાજુમાં રાપરથી બાજુમાં છે ત્યાં આપણે એક શાળા શરૂ કરી મગનભાઈના અવસાન પછી એના પરિવારે કંઈક રકમ 1.5 લાખ રૂપિયા મને આપ્યા અને આમાં તારે જે વાપરવું તું કરજે પણ આપણે ત્યાં સેલારી એક ટ્રસ્ટ બનાવ્યું મગનભાઈ સોની ટ્રસ્ટ અને ત્યાં આપણે શાળા શરૂ કરી તો ચારેક શાળાઓ 1993-94 કચ્છમાં આવ્યો પછી શરૂ કરી અને 2001 સુધી હું એ સંભાળતો રહ્યો 2001માં ભૂકંપ વખતે જે થયું એમાં કચ્છમાં તો આપણે જાણીએ છીએ કે ઘણી હાનિ થઈ લોકોની પણ થઈ સંસ્થાઓની થઈ ગામડા તૂટી ગયા અમારે નીલપણ આખું કેમ્પસ તૂટી ગયું બિલકુલ એક પણ મકાન એક ઓરડી સાજી રહી એમ કહેવાય બાકી બધું જ તૂટી ગયું અને એ વખતે હું સંસ્થાનો પ્રમુખ નીલપણ સંસ્થાનો પ્રમુખ હતો અને આખા ગુજરાતમાંથી દેશભરમાંથી અને દુનિયાભરમાંથી સહાયનો ધોધ આવે અને જે આપણી આપણા વિચાર સાથે જોડાયેલા હોય બધા આપણે ત્યાં જ મોકલે સ્વયંસેવકોની ટુકડીઓ આવે અને સહાયનો ધોધ આવે એટલે એ બધું કામ ખૂબ ચાલ્યું એ બધામાં ઘણા એમ કે તમે સંસ્થાને ઊભી કરવાનું ક્યારે કરશો અત્યારે આપણે ગામડાઓમાં કામ કરો છો એ લોકોને સહાય પહોંચાડવાનું ગોઠવવાનું તો સંસ્થા ક્યારે ઊભી કરશો એટલે હું કહેતો કે સંસ્થાને ઊભી થશે પણ પ્રાયોરિટી બધા ગામડા છે એટલે ત્યાં પેલા કરીએ ને આપણે ત્યાં કાંઈ એવું છે નહીં બધા તંબુ નાખી દીધેલા તંબુમાં બધા આવે રહેતા હતા એક સામૂહિક રસોડું ચાલુ કરી દીધેલું આવે ખાય પીએ ને કામ કરે પોતાનું કંઈ એ બધું ચાલ્યું પણ પ્રધાનભાઈ નવાઈ લાગશે કે આવા કામ વચ્ચે એક ભાઈ એક સંસ્થા આવી અને કે તમે જ્યારે તમારા મકાનોનું બાંધકામનો વિચાર કરો અને પ્લાન બનાવો ત્યારે અમને કહેજો એટલે જ્યારે 2-3-4 મહિના પછી શરૂ કર્યું ત્યારે આપણે એમને કહ્યું અને એમણે 1 કરોડ 10 લાખ મોકલી આપ્યા નો એક પણ તકતી નહીં કોઈ ફૂલહાર નહીં કોઈ શાલ ઓઢાવડા નહીં જે અમારી જે અંદર ધારા હતી એ મુજબ જ મળી ગયા હતા અમને અને પછી તો બીજા ઘણા હતા મારે આખું કેમ્પસ હતું એના કરતાં સરસ થઈ ગયું જે મૂળ હતું એના કરતાં મોટું થયું અને સરસ મજાનું થઈ ગયું પણ આ રીતે એક ભૂકંપ પછી સંસ્થા પણ ઊભી થઈ અને ઘણા બધા કામો પણ થઈ શક્યા અને એ દરમિયાન જ 2001ના એપ્રિલમાં જ આ જાન્યુઆરીમાં ભૂકંપ આવ્યો 26 જાન્યુઆરીએ અને એપ્રિલમાં 10-11 એપ્રિલે હું ખડીરની અમારી સંસ્થામાં હતો ત્યાં સુધી વાંસના મકાનો બનાવવા હતા એટલે એક મહારાષ્ટ્રથી મિત્રો આવેલા કે અમે વાંસનું કામ કરીએ છીએ અને વાંસના એક મકાન બને એ ટકાઉ પણ છે થોડા વર્ષો વાંધો નહીં આવે એટલે આપણે થોડા અહીંયા ક્લાસરૂમ કરી નાખીએ તો બીજું કરી નાખીએ તો ત્યાં રાત્રે મને હાર્ટ એટેક આવ્યા અને 3 હાર્ટ એટેક આવ્યા બીજે સવારે રાપર આવ્યો ક્યાં વાહનો નહીં ત્યાં તો એ વખતે મારી પાસે ગાડી નહીં કંઈ જ નહોતું એટલે ત્યાં એક આદ્રાગ્રહ સંસ્થા કામ કરતી હતી સેવાનું આદ્રાએ મને વાહન આપ્યું કે તમે પહોંચી જાઓ રાપર પહોંચો અને કોઈ કહેતું એક ગંભીર હાર્ટ એટેક આવી ગયેલો છે પણ અત્યારે બધું નોર્મલ છે પણ તમારે જવું જોઈએ રાત્રે ફરીથી આવ્યો નીલ પર રાત રોકાયો ફરીથી આવ્યો પછી બીજું ભુજ ગયા પછી મુંબઈ ગયા 3-4 દિવસ પેલા રેડક્રોસે એક તો એક ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરેલી ભુજની એક લાલન કોલેજમાં એમણે એક ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરી મને એડમિટ કરી દીધો અને 72 કલાક હવે સુપરવિઝર નીચે રહેવું પડશે રહ્યો મને કંઈ ભાન જ નહોતું એ વખતે તો પછી મુંબઈ ગયો મુંબઈ બધું એન્જિયોગ્રાફી ને આ બધું થયું ત્યાં અને કહ્યું તમે આખું હાર્ટનું નીચેનો ભાગ ડેમેજ છે અને તમારે તાત્કાલિક કંઈ બાયપાસ કરાવવું પડે અથવા એન્જિયોપ્લાસ્ટી કરાવવું પડે કંઈક કરાવવું પડે નહીં કરાવવું તો તમારું હાર્ટ પોતે થાકી જશે કારણ કે 15% જ EFK છે ઇજેક્શન ફ્રેક્શન એ 15% જ છે એટલે ઘણું જ ઓછું છે 30-35% હોય ને તો હજુ બરાબર ગણાય 40-45% નોર્મલ કહેવાય પણ 15% ત્રીજા ભાગનું તમારું અત્યાર EF છે એટલે હાર્ટ કામ નહીં કરી શકે થાકી જશે પછી થાકીને બંધ થઈ જશે એટલે તમે કરાવવું જોઈએ પણ એ મને કરવું મન થતું નહોતું એમ હા અને મેં કરાવ્યું જ નહીં કાંઈ જ ના કરાવ્યું ને એન્જિયોપ્લાસ્ટી કરાવ્યું ને બાયપાસ કરાવ્યું એક વર્ષ તકલીફ રહી પણ આજે બિલકુલ નોર્મલ આજે 21 વર્ષ થયા વાતને 21 વર્ષ પછી પણ હરું છું ફરું છું ખાઉં છું પીવું છું મજા કરું છું એનો અર્થ એવો થયો રમેશભાઈ કે 2001ની સાલમાં ધરતીને પણ એટેક આવ્યા મને પણ એટેક આવ્યો રમેશભાઈને હૃદયને પણ એટેક આવ્યા આપણે રમેશભાઈ સંઘવી સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આપણે બરાબર જોયું જાણ્યું છે કે એક અસ્તિત્વની ઈચ્છા પ્રમાણે જ
જે કંઈ એમને મળતું ગયું એમને તેઓ ફરી એકવાર અસ્તિત્વને ગમે એવી રીતે પાછું આપતા ગયા છે. અને આ યાત્રા બહુ રસપ્રદ રીતે અત્યારના આગળ વધી રહી છે. રમેશભાઈ, આપણે વાત કરતા હતા કે આપે લોકનિકેતન ને પછી ફરી એકવાર કચ્છમાં આવવાનું નક્કી કર્યું અને કુટુંબના સૌ મિત્રોએ કહ્યું કે કંઈ વાંધો નહીં, એકબીજાને સાચવી લેશું. આ એક ઉમદા ભાવના છે અને આજના જમાના માટે તો આ નોંધવા જેવી બહુ મોટી ઘટના છે. ત્યાર પછીથી કેવી રીતે આપણે છેલ્લે જે કરતા હતા એ જરા ઉમેરું કે જે હૃદય હુમલો આવ્યો મને અને એને કારણે થઈને મનમાં જ થતું હતું કે મારે કંઈ ઓપરેટિવ પ્રોસેસમાં પડવું જ નથી. તો એક વસ્તુ જોઈ મેં કે શરીરની પોતાની ક્ષમતા છે કે સાજું થઈ શકે છે. એટલે દાખલા તરીકે મારા કેસમાં જે ડૉક્ટરો અભિપ્રાયો હતા અને સામાન્ય રીતે સૌ માનતા હોય કે આમાં તો ઓપરેશન કરાવવું જ પડે, તો કાંઈ જ કરાવ્યું નહીં આજ સુધી. અને હા, દવાઓ લઉં છું પણ કોઈ એવું ના થયું. તો એનો અર્થ એને સજા છતાંય અત્યારે સ્ફૂર્તિ હોય, બધા કામ કરી શકતો હોઉં, દરેક પ્રકારનું ખાઈ શકતો હોઉં, નિયમિતતા રહેતી હોય બધા કામોમાં, તો પ્રમાણે ઓછો થાક લાગતો હોય, તો આ બધું જે થયું એમાં જોયું કે શરીરની પોતાની તાકાત જ કામ કરે છે. એટલે શરીરને જો સમય આપવામાં આવે, એને થોડોક અવકાશ આપીએ અને એને અનુરૂપ, શરીરને સ્વસ્થ થવાને અનુરૂપ એવો આહાર, વિહાર, મનોવ્યાપાર વગેરે ગોઠવીએ, તો શરીર વચ્ચે કોઈ દખલ ના કરીએ તો પણ સ્વસ્થ થાય છે. એક અનુભવ મને થયો. અને ત્રણ હૃદયરોગ પછી પણ, ત્રણ સિવિયર ત્રણ એટેક પછી પણ કશું જ કરાવ્યા વગર કશું, દવા ચાલુ છે. દવા પણ ડૉક્ટર એમ કહે છે કે આ દવાઓ કોઈ હાર્ટ એટેકની દવાઓ નથી, પણ ફરીથી તમને હાર્ટ એટેક ના આવે ને એનું પ્રિવેન્ટિવ છે આ, એવું જ માનજો તમે. કારણ કે એ તો આવી ગયું, એ કંઈ આપણે હવે સુધારી નહીં શકીએ, એ તો થઈ ગયું. હવે ના આવે એટલા પૂરતું આપણે કાળજી રાખવા માટે છે. 21 વર્ષથી 11 એપ્રિલ 2022 આવે છે. અને આપ એ જ પહેલાથી કામ કરતા રહો છો. હા હા, એ માનસિક રીતે એવો વિચાર આવ્યો કે હવે આપણે છોડી દઈએ તો વાંધો નથી, હવે મારે કંઈક કરવું નથી? હા, એ એટલે કરવું નથી વિચાર નથી આવ્યો, પણ છોડી દઈએ વિચાર તો આવ્યો છે અને છોડી પણ દીધું છે. આજ બધી પ્રવૃત્તિઓમાંથી કે મારી સંસ્થાઓમાંથી રહ્યો છું, જરૂર પડે તો જઈ આવું, એ લોકો આવી જાય, પણ કોઈ એડમિનિસ્ટ્રેટિવ કામ હોય, કંઈ ચેકમાં સહી કરવાની હોય, એવું ભાગ્ય જ રહ્યું છે, એ બધું સોંપી જ દીધું છે આજે. પણ પ્રવૃત્તિઓ નથી છોડી, અને પ્રવૃત્તિની સાથે નિવૃત્ત કેમ રહેવાય, જે આપણી ભારતીય પરંપરામાં સ્વામી વિવેકાનંદે પૂછેલું કે તમારા ભારતીય સંત લક્ષણ શું, તો કે પ્રવૃત્તિમાં નિવૃત્તિ, નિવૃત્તિમાં પ્રવૃત્તિ, તો એ જ થઈ શકે એટલું કરતો રહું છું. એટલે જ છેલ્લા 10-12 વર્ષથી જે મનમાં ઘણા વખતે થયા કરતું હતું, એ કામ માટે અવકાશ મને મળ્યો. એક એ જે છે એ કામ એ હતું કે મહાત્મા ગાંધી જીવનમાં જેમ પરિવાર છે કે સંસ્થાઓ છે લોકભારતી વગેરે, એમ કોઈ વ્યક્તિઓના કે કોઈ નામ લેવા હોય તો મને ગાંધી ગમે, વિનોબા ગમે, ને રામકૃષ્ણ પરમહંસ ગમે. પરમહંસ અમારી રખડીની સંસ્થાનું નામ જ શ્રી રામકૃષ્ણ દેવ વિદ્યાસંકુલ એવું જ આપ્યું છે. ઠાકુર સાથે એક મોહબ્બત રહી છે, એટલે એક જેમ ગાંધી વિનોબા નામથી મને એક પ્રકારનો રોમાંચ થાય, એમ ઠાકુર બોલું ત્યાં શેરલો પડવા માંડે. તો આ ત્રણ એટલે ઠાકુરની ધારા, એટલે વિવેકાનંદ આવી જાય, નિવેદિતાજી આવી જાય, બધા જ આવી જાય. એક ધારા, એક ગાંધી વિનોબા કહે એટલે આખો પરિવાર આવી જાય એમનો. તો એમ થયા કરતું હતું કે કંઈક એવું કરું કે ગાંધીનો સંદેશ, અથવા મને જે ગાંધીનું ગમ્યું છે, એમના લેખોમાંથી ગમ્યું છે, એમના વિશે જે લખાયેલું છે એમાંથી જે મને ગમ્યું છે, અને જે લખાતું જાય છે એમાંથી જે મને ગમતું જાય છે, એવું ભેગું કરીને એક મેગેઝિન શરૂ કરું. અને એમાંથી એક શાશ્વત ગાંધી નામે પત્રિકા 12 વર્ષ પહેલાં શરૂ કરી, દર મહિને 12 પડે, અને 1000-1200 પહેલાં 1500 જેટલા મોકલતા હતા, ધીમે ધીમે કેટલાક ના પાડી, કેટલું ઘટતું ગયું, પણ 1200 જણની દર મહિને આજે પણ જાય છે. તો એ ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર કરનાર તો કોણ, પણ એક સમજ થોડી ઊભી થાય, અને ક્યાંક જે ગાંધી વિશેની ગેરસમજો આજે ચાલી રહી છે, એ ગેરસમજોમાં સાચી વસ્તુ કઈ છે એ લોકોને ખબર પડે. એટલા માટે ગાંધી માટે કોઈ આપણે વકીલાત કરવાની જ નથી. આપણે શું વકીલાતે કરવાના હતા? એટલે એની સામે કોઈ આપણે કંઈક આ ખોટું ના સાચું
એનો જવાબ આપવો છે વિરોધીઓનો, એવું તો કોઈ ભૂમિકા છે જ નહીં. કારણ વિરોધીને જવાબ આપવાથી કે વિરોધીઓનો વિરોધ મટી જશે એવું નથી, કારણ જે પૂર્વગ્રહો છે એને તો ઓગાળવા બહુ અઘરા હોય. એટલે પણ જે સચ્ચાઈ છે એ આપણે સામે મૂકી શકીએ એની, અને અભ્યાસ નિષ્ઠ માણસો દ્વારા મૂકી શકીએ એ એક આપણે કરવાનું એક શરૂ કર્યું. એટલે એ થયું છે કે ગાંધીનું આખી યાત્રા મને પોતાને સમજાય છે ને, એ ભલે વ્યક્તિત્વ બહાર રહ્યું પણ ખરેખર ભીતરી વ્યક્તિત્વ, અધ્યાત્મ વ્યક્તિત્વ જ હતું, અને એના ઉપર જ આખું બહારનું વ્યક્તિત્વ ખુલ્યું હતું. અને શ્રીમદ રાજચંદ્ર અને કદાચ બીજા પણ કેટલાક એના પાયા માર્યા. ઇવન ટોલ્સ્ટોય પણ, ટોલ્સ્ટોય જીવનભર ગમે તેવું રહ્યું પણ જીવનમાં અધ્યાત્મ હતું, એ એના બધા લખાણોમાંથી દેખાય આપણને. અને ક્રિશ્ચિયાનિટીનો જે અભ્યાસ કર્યો અને જે પુસ્તકો લખ્યાને આધારે અધ્યાત્મ દેખાય છે આપણને. અહિંસાની વાત કે સત્ય માટે જૂજવાની વાત એ ટોલ્સ્ટોયે કહેલી હતી. તો ગાંધીનું જે અધ્યાત્મ આવ્યું એ શ્રીમદમાંથી પણ આવ્યું અને ટોલ્સ્ટોયમાંથી પણ આવ્યું, એટલે પૂર્વ અને પશ્ચિમ બંનેમાં ભેગું થયું. અને એ રીતે ગાંધી એની યાત્રા બહાર ઘણી ચાલી અને સતત બહાર જ ચાલે દેખાય છે. અને બીજું મને એ પણ લાગે ગાંધીએ સ્વરાજ અપાવ્યું એ પણ બહુ અલ્પોક્તિ છે, અથવા તો એ હકીકત બહુ નાની છે. એને સ્વરાજ સિવાય જે આખું નિર્માણ કર્યું, વાતાવરણ નિર્માણ કર્યું અને એક લોકોને નિર્માણ કર્યા, હજારો હજારો માણસો એની સાથે જોડાયા અને એનું ઘડતર કર્યું, અને જે વ્રતોની વાત કરી, 18 કાર્યક્રમોની વાત કરી, એમને જે પદયાત્રાઓ કરી, એના દ્વારા જે વાતાવરણ ઊભું થયું એ વધારે મહત્ત્વનું છે. સ્વરાજ તો આવવાનું જ હતું, ગાંધી લાવ્યા તો સ્વરાજ 5-10 વર્ષ પહેલું મોડું આવવાનું જ હતું. એમાં કે ગાંધીએ ઠીક છે એ કર્યું કામ એણે લોકોને જગાડવાનું, પણ આ જે કામ કર્યું કે આધ્યાત્મિક ચેતના જગાડવાનું કામ, એ મોટું કામ કર્યું. જનમાનસમાં છેક સુધી એક વાત પહોંચી કરી, સત્ય અહિંસાની વાત પાડે ન પાડે જુદી વાત થઈ, પણ લોકોને ખ્યાલ તો આવ્યો કે સચ્ચાઈ દ્વારા અહિંસા દ્વારા કામો થઈ શકે છે, જીવી શકાય છે સચ્ચાઈથી. અને સૌથી મોટું મને ગાંધીનું ગમ્યું હોય ને તો એ મૃત્યુનો ભય જીતી લીધેલો એમણે. મૃત્યુ હાથમાં રાખીને જ ફરતા હતા અને મૃત્યુનો ડર જ નહોતો રહ્યો. અને જે માણસ મૃત્યુનો ડર નથી એ તો જીતી જ ગયો જીવનને, પછી શેનો ડર હોય. હા, એટલે નિર્ભયતા જે એમની હતી, એ નિર્ભયતા શબ્દ નાનો પડે. આપણા ગીતામાં શબ્દ છે અભયમ સત્વસં શુદ્ધિ, તો અભય શબ્દ એ નિર્ભયતા પણ આગળનો શબ્દ છે, કારણ નિર્ભયતા એ ભયની સામેનો શબ્દ છે. અભય તો અભય જ છે, એ સહજ છે. તો એ ગાંધીની અભયની સાધના, એટલે કોમી કોમી ઉલ્લડો હોય તો એની વચ્ચે ખુલ્લા પગે જવાની હિંમત કોણ કરી શકે? આખલીમાં ખુલ્લા પગે હું મંદિરમાં જાઉં છું તો પગરખા નથી પહેરતો, મારા માટે ધર્મસ્થલી છે, પગરખાના પહેરે, આપણે કાંટા નાખે, કાચ નાખે તો જે લાકડીથી આમાં કરતાં પહોંચી જાય. એટલે અદ્ભુત યાત્રા છે, અદ્ભુત અદ્ભુત યાત્રા છે. અહીંયા સ્વર્ગારોહણ પર્વ જેમ આપણે મહાભારતમાં આવે છે ને, એવું એ પર્વ એમનું છે આ તો. એટલે એ શાશ્વત ગાંધીથી, હા, એટલે એ એ કર્યું. એ ગાંધી અને વિનોબા, વિનોબાનું થોડું ઓછું લઈએ છીએ કે બીજું ચાલે છે વિનોબાનું, પણ એનું પણ લઈ મને આ બંને વ્યક્તિઓ મને લાગે આ વિનોબાને, વિનોબા પણ કહેતા હું તો ખરો બચડો પથ્થર હતો, મને જ્ઞાનદેવે કે શંકરાચાર્ય કંઈક કર્યું, ગાંધીએ થોડી નક્શી કરી મારામાં. એટલે જો ને એક એક ગાંધીની જે બીજી મોટા દેખાય કે કેવા મહાન પ્રતિભાશાળી લોકો એ પાંગરી શકે આપણી પાસે, અને કેટલા લોકો, કેટલા બધા લોકો, વિનોબા, જેપી, દાદા ધર્માધિકારી, કિશોરલાલ મુસ્લુવાળા તો સાવ જ જુદા પ્રકારનું એ કા તો એમ તો એમ કહેવાય કે જગતગુરુ શંકરાચાર્ય છેલ્લા આદ્ય શંકરાચાર્ય પછી જો કોઈ થયું હોય તો કિશોરલાલભાઈ થયા 500 વર્ષ પછી, એટલા બધા તેજસ્વી પ્રતિભાવાળા. પણ ગાંધી નિષ્ઠા જબર ને બધા લોકોની. એટલે એ એક નાનો નાનો કદાચ કોઈ મતભેદ હતો ગાંધીથી કોઈ આગા ના જાય. અને ગાંધી પોતે માફી માગી લે, સાથે બેસી લે, સમજી લે, પોતાની વાત સમજાવે, એટલે એમ લાગે કે મારી ભૂલ છે તો સ્વીકાર કરી લેવાય. એ ઉદારતા, એ વિશાળતા, એ સ્વીકાર ભાવ, એ સાધના હતી. એ શાશ્વત ગાંધીથી શરૂ થયેલી વાત અત્યારના અકાલ પુરુષ નામ, હા, એટલે એ પેલું ટેકનિકલ રીતે જરા બદલવું પડ્યું, પણ એનો કાંઈ ફાયદો ના થયો. કારણ કે ગવર્મેન્ટ પાસે માન્યતા માટે જ્યારે આપણે પ્રપોઝલ કરી ત્યારે શાશ્વત ગાંધી નામ ના પાડી એમણે, કે આ નામ તમે નહીં આપી શકો, બીજા વિકલ્પો આપો. એટલે પછી આપણે 2-4 વિકલ્પો બીજા આપ્યા, અકાલ પુરુષ પણ હતું, સનાતન ગાંધી હતું, કે બીજા પણ નામ હતા, પણ એમણે અકાલ પુરુષ માન્ય રાખ્યું. એટલે આપણે બદલ્યું, પણ રજીસ્ટ્રેશન હજી થયું નહીં, પણ આપણે પછી નામ એનું ચાલુ રાખ્યું છે આપણે. પણ રજીસ્ટ્રેશન થાય કે ન થાય એ બાને ગાંધી વિચાર જે આપના મનમાં બેઠેલો છે એને પ્રચાર પ્રસારનું કામ તો ચાલે છે. બીજી કઈ પ્રકારની અત્યારે પ્રવૃત્તિમાં આપ જોડાયેલા છો? પ્રકાશનના કામમાં થોડા ગમતા આવા આવા ગાંધી વિચારને લગતું થોડું સાહિત્ય પ્રગટ કર્યું અને બહુ સુંદર થયું એ કામ.
ખાસ કરીને ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ કરીને સુંદર લેખક અને ખૂબ સુંદર અનુવાદ એમણે કરેલા અને 70-80 વર્ષ પહેલાં પુસ્તક પ્રગટ થયેલા અને હજુ સુધી પછી નવી આવૃત્તિઓ થઈ નહોતી તો એવા થોડા 5-1 પુસ્તકો એમના આપણે રિપ્રિન્ટ કર્યા અને એ બધા વેચાઈ ગયા ખૂબ ગમ્યા લોકોને એટલે એક પ્રકાશનના થોડા કામો કર્યા અમેરિકન પત્રકાર લુઈ ફિશર ગાંધીજીને 2 વખત મળેલા અઠવાડિયું એવી કહ્યું ગાંધીએ એમનું બહુ જાણીતું અને એ ગાંધીજીના અવસાન પછી પણ જરાક નિરાશ થયા અને દુઃખી થયા કે આવી રીતે એક મહાત્માનું મૃત્યુ અને પછી 1 વર્ષ સુધી કહે છે કે ગાંધીના પુસ્તકો ગાંધી વિશેના પુસ્તકો લઈને બેસી ગયા અને એક પુસ્તક લખ્યું બાયોગ્રાફી ઓફ ગાંધી કરીને એક પુસ્તક લખ્યું અંગ્રેજીમાં બહુ મોટું પુસ્તક છે ગુજરાતીમાં એનો સંક્ષિપ્ત અનુવાદ ઘણા વર્ષો પહેલાં પ્રગટ થયેલો અને બહુ સુંદર અનુવાદ મને ગમેલો અનુવાદ સારો નહોતો પણ એની જે હકીકતો હતી એ બહુ જ સરસ મજાની હતી એટલે થોડું મઠારીને આપણે એને રિપ્રિન્ટ ફરીથી કર્યું એ કામ એ કર્યું અને બીજા બધા કામોમાં જો આમ સીધી રીતે કોઈ બીજી પ્રવૃત્તિઓ શરૂ કરી હોય એવું નથી આ હુનરશાળા છે તો ત્યાં જવાનું થાય મારી શિશુકુંજ ચાલે છે તો ત્યાં જવાનું થાય એવું ભુજમાં બીજી 2-3 સંસ્થાઓ શરૂ થઈ એ આપણે પ્રેરણા આપી છે એવું નથી એ લોકો શરૂ કરેલી કર્યા પછી કંઈક એમ થાય કે જે એની એક દિશા હોય એ દિશામાં આપણે કંઈ ઉપયોગી થઈ શકીએ તો એક પ્રયાસ કરીને સંસ્થા છે પ્રયાસ એ શિક્ષણનું જ કામ છે ડેમોક્રેટિક સ્કૂલ કરવી એનો ખ્યાલ અને એ રીતે બેન પીએચડી થયેલી છે મુક્તિ કરીને અને શરૂ કરી તો એની સાથે જોડાયેલા રહેવાયું છે અને એ એના વાલ્યુ કારણ કે એ કોઈ ગ્રેડ નથી આપતા એ કોઈ પરીક્ષાઓ નથી લેતી કે એ સાવ જેને નીલ એસ નીલની પેલી સમર હિલ સ્કૂલ હતી એ રીતે એમનું એ રીતે કર્યું છે તો એની સાથે જોડાયેલા છે એક બીજી હેપી ફેસીસ કરીને સ્કૂલ ભુજમાં શરૂ થઈ છે અને એક બેન છે કેતના કરીને એ શરૂ કરી પછી એની સાથે પણ સંબંધ થયો અને ત્યાં પણ ખૂબ જવાનું થાય એટલે એને સાથે બેસીએ થોડા વિચારો આપીએ વાલીઓ માટે શું કરાય બાળકો માટે શું કરાય આ પ્રસંગ આવ્યો છે તો પ્રસંગને શૈક્ષણિક રીતે કેવી રીતે આપણે લઈ શકીએ આવું તેવું અગત કરીને એવું તેવું થયા કરે અને છેલ્લા થોડા 1-1.5 વર્ષથી થોડા સંજય તુલા એની સાથે તો સંબંધ તો હતો જ જૂનો પણ એની દીકરી ગુલાલ એ કચ્છમાં રહે અને મારા ઘરમાં જ રહે મારા ઘરની ઉપર જે છે રૂમ એમાં 2 દીકરીઓ રહે છે ગુલાલ છે ને ગીતા છે એ ગુલાલને કારણે સંજયને આવવાનું થાય સંજય તુલા બંને આવે એટલે એમાંથી એક વિચાર થયો કે આપણે અહીં પણ એક શિબિરોનું કામ શરૂ કરીએ એટલે કચ્છમાં આપણે 2 શિબિરો તો કર્યા પણ દર મહિને બધા મળીએ થોડાક લાઇક માઇન્ડેડ બધા મિત્રો એટલા માટે એક ગોષ્ઠી રાખી છે તો દર મહિને ગોષ્ઠી થાય એ ગોષ્ઠીમાં શિક્ષકો થોડા હોય થોડાક બીજા મિત્રો પણ હોય અને એ રીતે મળી 25-30 જેટલા થાય અને 2-3 કલાક સાથે બેસીએ પુસ્તકને કાંઈ વાતો થાય કોઈ ત્યાંના પ્રવર્તમાન પ્રશ્નો હોય જેમ કે હમણાં છેલ્લા વખતથી સદભાવ ઘટતો જાય છે અને સંજયના મનમાં પણ એ હતું કે આપણે શું કરીએ તો એની ગોષ્ઠીઓ થોડીક ત્યાં કરી એ સદભાવને કેન્દ્રમાં રાખીને કરી એક શિબિર પણ સદભાવને કેન્દ્રમાં રાખીને કર્યો તો એક આ પ્રકારનું કામ કરીએ છીએ જ્યાં ભૂકંપ થયો ત્યારે આપની સંસ્થાઓને પણ અસર થઈ હશે ને એટલે અમારી નીલપર 4 કેમ્પસ અમારા પણ નીલપર કેમ્પસ તો આખું તહસ નહસ થઈ ગયેલું બીજું કેમ્પસ સેલારીનું એ પણ આખું મકાન તૂટી ગયેલું ત્રીજું કેમ્પસ વલ્લભપુરનું એ પણ લગભગ તૂટી ગયેલું ચોથું કેમ્પસ ખડીમાં રતનપુરનું એમાં ઓછું નુકસાન થયેલું પણ આ ત્રણેય કેમ્પસ અને રતનપુર પ્રમાણે કંઈ જરૂરિયાત હતી એ પ્રમાણે એ સમાજ બધું આપી દીધું અને બધું બધા જ મકાનો ફરીથી થઈ ગયા અમારું વલ્લભપુર મકાન છે ધીરાલાલ ભગવતી કરીને અમારી અમદાવાદના શ્રેષ્ઠી અને એ સંબંધ રાખતા અને કંઈક મદદ કરતા એ આખું કેમ્પસ ઊભું કરવામાં એમનો સહયોગ મળ્યો અમારું સેલાનું કેમ્પસ છે એમાં નવસારીમાં લેવા પટેલ સમાજ છે તો લેવા પટેલ સમાજને કોઈ કહ્યું હશે અમારા વિશે એટલે લોકો આવ્યા જોયું અને કે અમને એક કામ આપો કે જે અમે પૂરું કરીએ એટલે આપણે એને સેલારીનું કામ સૂચવ્યું તો સેલાની આખી શાળાનું કામ એમણે કરી આપ્યું નીલપરના કામમાં તો ઘણો સહયોગ મળ્યો કેમ્પસમાં મોટું હતું અને એ બધું થઈ ગયું બધા થયા અને ધરતીકંપ પછી અને ધરતીકંપ વખતે અને ખાસ કરી પછી પણ જે પુનર્નિર્માણના કામો થયા ત્યાં દાખલા તરીકે અમારે ત્યાં એક પારકરા કોળી સમાજ છે જેને મકાનો પણ નથી જમીન પણ નથી મજૂરી જ કરે છે એને 20 રૂપિયા નોટ કઈ કોને કહેવાય ને 50 રૂપિયા કઈ કહેવાય એ ખબર નથી પડતી એ તો 10 રૂપિયા નોટ મોટી માને કે આ 10 રૂપિયા એટલે એ નોટ કે આ નોટ આપો આ નોટ નહીં કારણ કે એને ખબર જ નથી એટલે એટલી અજ્ઞાનતા છે એમને આ તો હું 2001ની વાત કરું છું
અને સામાન્ય રીતે કોઈ આપણી સામે મળે તો મોઢું છુપાવીને જતા રહે, આપણી સામે મોઢું પણ ના માંડી શકે, એટલી બધી એમના મનમાં લાચારી કે દયનીયતા, શરમાળપણું જે શબ્દ વાપરીએ તે, એ લોકોની બહુ મોટી સંખ્યા. તો 1200-1300 મકાનો એમને આપણે કરી આપ્યા, અને મકાનો સાદા જ કર્યા, થોડો સહયોગ આપ્યો, પાયો ખોદવાથી માંડીને જ્યારે પુરાણ કરવું એવા, બાકી બધું આપણે કરી આપ્યું. અને એ મકાનો આપણે કરી આપ્યા ધરતીકંપ પછી, જેના કોઈ જગ્યાએ રેશનકાર્ડમાં રેશનકાર્ડ જ નહોતું, મતદાન યાદી કે કોઈ નામ જ નહોતું એમનું, એટલે સરકારી સહાય કોઈ મળી શકે એમ જ નહોતી એને. તો એમ કામ કર્યું. અને પછી તો સરકારીમાં ચોપડે નામ દાખલ કરવા માટે થઈને પ્રયાસો કર્યા, એ ગામડાઓમાં લાઇટ પહોંચે, પાણી પહોંચે એના માટે પણ પ્રયાસો કર્યા, શાળાઓ ચાલે એના માટે પણ પ્રયાસો થયું પણ ખરું થોડું. તો એ કામ એક બહુ મોટું થયું. આજે પણ આપણે એ વાંઢો છે, એ વાંઢોમાં આપણા કાર્યકરો જાય છે, અને કાર્યકરો જઈને આ પ્રકારના કામો આજે પણ કરે છે ત્યાં, ખાસ કરીને લોક જાગૃતિના, શિક્ષણના, મહિલાઓ માટેના, એમને અન્યાય થતો હોય તો અન્યાય નિવારણ માટેના કયા ઉપાયો હોઈ શકે એના, એ કામ આપણી ટીમ આજે પણ કરે છે ત્યાં. અચ્છા, હા રમેશભાઈ, આખી યાત્રા ચાલી એ દરમિયાન આપના ગૃહસ્થ જીવન વિશેની વાત આપણે નથી કરી, તો એના વિશે પણ આપ અમને વાત કરો. હા હા, આ બધું પરમાત્માની કૃપા હોય છે. મને લાગે છે કે કોઈને કામ કરાવવું હોય ને તો બધું ગોઠવણ કરી આપે છે. મારા પત્ની પણ આવા જ પરિવારમાંથી આવેલા, સૌરાષ્ટ્રના એક રચનાત્મક કાર્યક્રમ કેશુભાઈ ભાવસાર, રેટિયાનું રહસ્ય એક સરસ પુસ્તક હમણાં જ આપણે પ્રગટ કર્યું, એના પહેલાં પણ એક પ્રગટ કરેલું, નરવી નવતર જીવનશૈલી કરીને, પ્રયોગવીર માણસ અને ખૂબ ઉમદા ઋષિ જેવું વ્યક્તિત્વ એમનું. એક ત્યાગી માણસ કેવો હોય તો એનો નમૂનો હોય, ખિસ્સામાં પૈસો જ ના હોય અને છતાં બધું ચાલતું હોય એવો હોય માણસ. તો એની દીકરી મારી પત્ની, એટલે એને પણ પરિવારમાંથી આ મળેલું. એનો અભ્યાસ પણ વિદ્યાપીઠમાં જ થયો, સ્નાતિકા ત્યાં થઈ, BA ત્યાં જ કર્યું, એટલે એ પણ એને એનો વિદ્યાપીઠનો સંસ્પર્શ પણ મળેલો. એના પહેલાં મઢી આશ્રમમાં રહી, એના પહેલાં હરિજન આશ્રમમાં રહી, ત્યાં જે છાત્રાલય શાળા ચાલતી એમાં, એટલે એની આખી યાત્રા આવા પ્રકારે થઈ. એને કારણે થઈને એક ઘરનો જે સહયોગ મળ્યો, જે પત્નીનો એ સહયોગ મળ્યો, અટકાવ ના આવ્યો મને, કારણ કે આમાં તો ઘણા વખત જુદા પણ રહેવું પડે, ખાસું લાંબા સમય સુધી જુદા રહેવું પડે. તો એ બધું થયું, અને કોઈ અભાવ લાગ્યો હોય એને જીવનમાં પૈસાનો, કારણ અમારી બહુ લિમિટેડ આવકમાં, એમ BA કોલેજની નોકરી છોડી તો હજી 15 વર્ષ મને થયેલા નોકરીને, ટોટલ નોકરીને, BEdમાં 8-9 વર્ષ થયેલા, PTCમાં અને સમોડામાં, ત્યારે કુલ 15 વર્ષ નોકરી મારી થયેલી, એટલે કોઈ પેન્શન મળે ન મળે કાંઈ, હા પછી તો પેન્શન મળ્યું ખર્યું, પણ એ બધું કેટલું માર્જિનલ, સાવ થોડું મળે, એટલે કોઈ આવક નહીં. પણ આ બધા મેં કહ્યું એમ કે પરિવારના સહયોગ મળ્યો અને ચાલ્યું, તો એ બધામાં એ નભાવી શક્યા. એટલે એક એને એનો સહયોગ, એરેન્જ્ડ મેરેજ થયા આમ, એરેન્જ કહેવાય, પણ આમ બંને સાથે વિદ્યાપીઠમાં હતા. હું BEdમાં હતો અને TY ત્યાં ભણતી હતી, પણ મારા પિતાજી અને એમના પિતાજી એ બંને સૂચ્યું એકબીજાને કે તમે મળો, એમાંથી મળવાનું થયું. એટલે પછી નક્કી તો જાતે જ કર્યું, અમે લોકોએ જ કર્યું, પણ સૂચવનાર એ બંને વડીલોએ સૂચવ્યું એમને. એટલે એમાં પણ ઈશ્વરે સરસ ગોઠવણી કરી આપી, બરાબર ને, મળેલા હતા એ પછી ભણેલા થયા. અને 3 બાળકો, મોટી દીકરી જામનગર છે અત્યારે, એની દીકરીના પણ લગ્ન થઈ ગયા, મોટી દીકરીની દીકરી પણ અત્યારે પરણી ગઈ, નાની દીકરી અંજાર છે, દીકરો અમદાવાદ જ છે. અને એ બધું ખબર છે, કુદરતે ગોઠવ્યું છે. મોટો દીકરો છે બ્રાહ્મણ પરિવારમાં છે, અને મીરાબેન ભટ્ટ આપણા, એમણે સૂચ્યું કે તમે આની સાથે જરાક મળો હળો અને જુઓ. તો એ ગોંડલના છે મૂળ, તો એ રેખાબેન દવે, રેરેજનભાઈ દવે, તો એને દીકરા સાથે છે. નાની દીકરી તો એક જૈન પરિવારમાં જ છે, દીકરો જૈન પરિવારમાં છે એ રીતે, પણ એ બધું સહજ ગોઠવાઈ ગયું એવું થયું છે. બધું બાળકોને કોઈ ચિંતા અમને નથી, અને દરેક બધા જ સરસ રીતે, સારી રીતે જીવવા પુરુષાર્થ પ્રયત્ન કરે છે, મથામણ પણ કરે છે કે સચ્ચાઈથી જીવાય માટે થઈને, એ રીતે કરે છે પ્રયત્ન બધા. આપની ઉંમર અત્યારે કેટલી? મને 76 થયા, એટલે મારા જન્મ તારીખ 12/2 છે, હવે 45માં છે, અને બાપુજી કંઈ 47માં છે, એટલે બાપુજી નોંધ છે 47 નીકળે છે, શાળાની નોંધમાં 15/12/45 નીકળે છે, પણ 45, 46, 47 ગણો તો 75 પૂરા થયા હશે, અને 76 ચાલુ છે અત્યારે એવું લાગે છે. અને પિતાશ્રીના સ્મરણમાં પણ આપે હમણાં, હા સુંદર કાર્ય કર્યું છે. એક સ્મૃતિ ગ્રંથ આપણે ઘણા સ્મૃતિ ગ્રંથો તૈયાર કર્યા આ રીતે, અમારા
અધ્યાપક મુદભાઈ ઠાકર હતો તો એનો પણ કર્યો, અનિલભાઈનો પણ કર્યો, બીજા મારા અમૂલભાઈ ખીમાણી હતા સૌરાષ્ટ્રના, એમાં બાપ એટલે અમૂલભાઈનો દીકરો રાજેન્દ્ર ખીમાણી જે અહીં વિદ્યાપીઠમાં છે, અને એની પત્ની મારી નાનીબેન સગ્ગી, એટલે એ એમના પિતાજીનો સ્મૃતિગ્રંથ તૈયાર કર્યો, એ બધા કર્યા હતા. હમણાં બાપુજીનો પણ કર્યો છો. હવે મારી આંખો અત્યારે બહુ જ નબળી પડી ગઈ છે, કરી શકતો નથી હોતો, પણ પિતાજીનું હતું અને પરિવારનો આગ્રહ હતો કે આપણે કરવું છે, એટલે પછી થોડું ઇન્વોલ્વ થયો ને થયું એ કામ. પણ એ સુંદર ગ્રંથ, હા, ઘણા લેખો ને પત્રો બધું બહુ સારું છે, બહુ જ સારા પત્રો. તો અમે એટલા બધા પત્રો બાપુજીના લખેલા અને ઉપર આવેલા, અને એમણે બહુ વ્યવસ્થિત બધું ગોઠવેલું, એમાં થોડા પત્રો જ આપણે લીધેલા છે. એટલે મને તો એ પત્રોનો જ વિભાગ જોઈને એવું લાગ્યું કે આ એક જબરું ડોક્યુમેન્ટેશન છે, કારણ કે એ પત્રો પત્ર નથી, એમાંથી એક આખી જીવનશૈલી બહાર આવે છે. કેવા પ્રકારનું જીવવું જોઈએ, કેવા એ લોકો વચ્ચે કોઈ વાતમાં મતભેદ હોય તો કેટલી ક્લેરિટીથી કરી શકે છે. બાપુજીનું ચિંતન બહુ સ્વસ્થ અને તટસ્થ હતું, કોઈ દોરવાયા વગર એ ગાંધીને પણ સમજી શકતા અને એને એનું મૂલ્યાંકન કરી શકતા, વિનોબાને પણ સમજીને મૂલ્યાંકન કરી શકતા. ગાંધી સંસ્થાઓ માટે તો મનમાં થોડું રહેતું જ આવું બધું, એટલું હતું એમના મનમાં, કોઈ આમ ખેંચાઈ જાય એવું નહોતું એમનું વ્યક્તિત્વ. અને મને, હું હજી એમાંથી પસાર થઈ રહ્યો છું, પણ મને એ પણ જાણી નવાઈ લાગી કે એક નાનકડા કાર્યકરને છૂટો કરવાની વાત હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ. એ હવે છૂટો કર્યો તો એનું શું થશે, એના માટે કોણ કેટલું આપી શકે, અને તમે આપો તો ચાલો હું આપું છું, અમારી સંસ્થા આટલું આપે. આ પાછું પત્ર વ્યવહારમાં પડ્યું છે, એટલે મારી દ્રષ્ટિએ તો એક યુનિક ડોક્યુમેન્ટેશન છે. સામાન્ય રીતે કોઈ એવું બનતું હોય છે કોઈ વિશે કોઈ લખે, એમાં એનો એમ પોતાનો પણ અભિપ્રાય આવે, પણ આ પત્રો છે એ તો આમ દર્પણ જેવું કરે છે. હા, તો બિલકુલ એમનું ચિંતન અને બનેલી ઘટનાઓને આધારિત બધું લખાયેલું છે, એવા કલ્પના તો છે નહીં. રમેશભાઈ, અત્યારના જે આપ સ્વસ્થતાથી 20-22 વર્ષ પસાર કર્યા અને શરીરને આપે એવી ટેવ પાડી છે, આપ એવો કોઈ મેસેજ આપી શકો કે સ્વસ્થ રહેવા માટે જીવનશૈલીના આ પગથિયા હોઈ શકે? સૌથી અગત્યની વાત તો જીવનશૈલી જ છે, કે આપણે આખી જીવનશૈલીને બહુ જ આપણે દબાઈ જઈએ એવી બનાવી દીધી છે. ખૂબ ભાર આપણા ચિત્ત ઉપર, મન ઉપર અને શરીર ઉપર પણ એ રાખ્યો છે. તો નરવા રહેવા માટે થઈને એક નરવી જીવનશૈલી એ મહત્વની વાત છે. હું 3-4 વાતો અત્યારે મને સૂજે, એક વાત તો એ સૂજે, આમ આયુર્વેદમાં, નેચરોપથીમાં એ બધામાં આરોગ્યના 3 સ્તંભ કયા, એમને કહ્યું કે આપણો આહાર, વિહાર અને મનોવ્યાપાર, આ 3 કેમ સંતુલિત કરી શકાય એના ઉપર આપણી સ્વાસ્થ્યની આખી ઇમારત ઊભી છે. સાચું, આહાર બેલેન્સ ડાયટ આપણો નથી હોતો, એટલે આજ તો જે જંક ફૂડ, બહારનું ફૂડ એ વધી ગયું છે, અથવા તો બહુ ઉતાળમાં ખાઈ લેવું, ઝડપથી ખાઈ લેવું, લગ્ન સમારંભોમાં આહારના કોઈ વિરોધાહારની વાતો પણ હોય, એવા પદાર્થો પણ હોય, એટલે આહારની જે એક 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 સંતુલિત યોજના હોવી જોઈએ એ રહી જ નથી. એટલે પહેલી વાત ધ્યાન આપવા જેવું તો આહાર ઉપર છે. સ્વાસ્થ્ય માટે આપણે પૂછ્યું છે તો એક સૌથી મોટી વાત આહાર ઉપરની છે, અને આહારમાં મિતાહાર પણ આવી જાય છે. આપણે ઉપવાસ કરવા સહેલા છે, પણ ઉણોદરી કરવી અઘરી છે એવું કહેવાય છે. ઉણોદરી જૈન ધર્મમાં ઉણોદરી શબ્દ આવે કે ઉદરને ઊણું રાખવાનું, એટલે આમ બીજા અર્થમાં મિતાહાર જ થયો. તો ઉપવાસ તો કરી નાખીએ, 4 વાગ્યા ઉપવાસ નથી કરવું ખાવું, પણ ખાવા બેઠા અને ઓછું ખાવું એ બહુ અઘરું છે. એટલે આહાર સંયોજનમાં ઉણોદરીની પણ વાત આવે, પછી અનાજનું પ્રમાણ કેટલું હોય, તળેલું મીઠાઈનું પ્રમાણ કેટલું લઈ શકાય, ઘી દૂધ કેવા લેવા એની પણ વાત આવે. ડેરીના ઘી દૂધ છે એ આખું કોન્સન્ટ્રેટિવ જે થયું હોય ફોર્મ એનું, એને કારણે એમ કહેવાય છે કે નેચરલ નથી રહેતા, અને આ શરીર નેચરલ દૂધથી ટેવાયેલું છે. એટલે પહેલું જે આવે એ દૂધ એ કદાચ થોડું ઝેરનું પણ કામ કરી શકે છે,
એટલા માટે આપણે ત્યાં પરદેશમાં ને આપણે ત્યાં પણ વિઘન બધા થવા માંડ્યા. વિઘન એટલા માટે થવા માંડે, ખરેખર વિઘન શું કામ થવું જોઈએ, પણ આ જે દૂધની ઘાતક અસરો છે એને કારણે થઈને કે આપણે નથી જ પીવું. એનું કારણ એ લોકો તો અહિંસા બતાવે છે કે ભાઈ ગાયને વાછડું માટે દૂધ કરેલું છે તો આપણે શું કામ લેવું જોઈએ. પણ આ પણ એ બી વાત છે, પણ ગાયના ઘી દૂધ વગેરે એ હોય આપણા આહારમાં, યોગ્ય શાકભાજી ફળનું પ્રમાણ હોય, થોડું ખાવામાં આટલો સંયમ હોય અને જેટલી નિયમિતતા હોઈ શકે વગેરે હોય, તો આહાર સંયોજનનું બહુ મોટું કામ થઈ શકે સ્વાસ્થ્ય માટે થઈને. એવું વિહારનું કહ્યું કે તમે જે પ્રવૃત્તિ કરો છો, વિહાર કરો છો, કામ કરો છો, એ મનથી પણ કરતા હો અને શરીરથી પણ કરતા હો, પણ વિહાર તમારો એ પણ બેલેન્સ્ડ હોવો જોઈએ. બહુ અકળામણ થઈ ગઈ, ખૂબ ક્રોધ આવી ગયો, જાત જાતનું માણસ અનુભવે છે, એની પણ શરીર ઉપર અસર કરે છે. આપણે સાયકોસોમેટિક રોગો કયા કે બધા રોગોનું કારણ મૂળ તો મન જ છે, એટલે મનમાં તમે જો સ્વસ્થ બની જાઓ તો શરીર સ્વસ્થ થવા લાગે છે. તો એ ને ત્રીજું મનોવ્યાપાર કર્યો. મનોવ્યાપાર એ આ જ વસ્તુ છે કે મનમાં જે સંચલનો ચાલે છે એ સંચલનમાં કેટલું બધું કોઈ માટે માની લઈએ છીએ, ધારી લઈએ છીએ, કોઈના માટે વેરભાવ થાય, દ્વેષભાવ થાય, તો એ સંચલનની અસર પણ આપણા પર થાય છે. તો મનોવ્યાપાર પર ધ્યાન, સાધના, પ્રાર્થના, ઉપવાસ આ બધા એના જ કારણો છે મનોવ્યાપારને વ્યવસ્થિત કરવાના. તો એ આપણે કરી શકીએ એટલે એક આ સૂજે. બીજું સૂજે રોજ કોઈ સારું કામ કરવું. તમે જ્યારે કોઈનું સારું કામ કરો છો ત્યારે તમારા અંદર એક એક પોઝિટિવ આંદોલન શરૂ થાય છે અને પોઝિટિવ આંદોલન શરીરને સ્વસ્થ રાખે છે. એટલે કોઈ પણ આપણે સેવા કરીએ, આપણે સેવાને એટલા માટે કહ્યું છે કે સેવા કરો, તો એ સેવા એટલે શું છે, તમારી અહમ ચેતનાથી મુક્ત થઈને કોઈના માટે કામ કરવું, કોઈની સંભાળ રાખવી. તમે એક વૃક્ષનું જતન કરતો સેવા થઈ ગઈ, તમે પ્લાસ્ટિક કચરો ના ફેંકો તો પણ સેવા થઈ ગઈ. પણ જે એવું સેવા કામ કરો કે જે આખા જગતને, સૃષ્ટિને, સમાજને અને જાતને પણ કામ લાગે, તો એક નાનું અમથું કોઈ સારું કામ કરવું એ પણ મને લાગે સ્વાસ્થ્ય માટે એટલું જરૂરી છે. ત્રીજું મને એવું લાગે કે થોડું શરીર શ્રમ. હવે કસરત અને પ્રાણાયામ શબ્દ મને બહુ ફાવતો જ નથી, હું કંઈ કરી શકતો પણ નથી. કંઈ પ્રાણાયામ શીખ્યા હોય તો પછી અમલમાં મુકાય જ ના હોય, કસરત તો શીખી હોય પણ અમલમાં ના મુકાય. પણ શરીર શ્રમ કરવો એમાં બધું ઘણું આવી જાય છે. શરીર શ્રમ એટલે તમે સૃષ્ટિ સાથે થોડું તાદાત્મ્ય બંધાય છે, કારણ કે શરીરનો શ્રમ કરો છો એ મોટે ભાગે ધરતી સાથે કરવાનો આવે. તમારે વાડીમાં, ખેતરમાં, કિચન ગાર્ડનમાં ગમે ત્યાં કરો, તો એક ઝાડું લે સફાઈ કરવા નીકળો તો શરીર શ્રમ થાય છે. બીજા પણ થઈ શકે છે, ઘરમાં તમે રસોઈમાં મદદ કરો તો પણ થાય છે, એ બધું પણ થાય છે. પણ ગમે તે ઉપાય હિસાબે, ગમે તે રીતે થોડું શરીરને શ્રમ પડે, એટલે પરસેવો પડે એટલો કરી શકો તો વધારે સારું છે. પણ એટલો ન કરી શકો તો પણ થોડું શરીર શ્રમ રોજ કરો તો પણ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ કામમાં છે. વોકિંગ કરે છે આજે, ચાલો વોકિંગ પર શરીર શ્રમ જ થયો, ભલે વોકિંગ કરે છે પણ નિયમિત 5-7-10 કિલોમીટર ચાલી શકે તો પણ શરીર સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે એક વાત એ થાય છે. ચોથી વાત મારે હું ઉમેરી હોય તો કદાચ કહું કે ધ્યાન, પ્રાર્થના એવી જે કંઈ વાત છે એનું એક મહત્ત્વ છે, એકાંતનું મહત્ત્વ છે જીવનમાં. આપણે પ્રવૃત્તિઓમાં એટલા બધા ઇન્વોલ્વ હોઈએ અને સતત આપણે પ્રવૃત્તિઓ જોઈતી જ હોય, જો ખાલી જગ્યા આવી તો આપણે મજા જ ના આવે, એટલે પ્રવૃત્તિ પર પ્રવૃત્તિ કંઈ નક્કી કર્યા જ કરીએ અને સાયકલ મૂંઝાઈ જઈએ, કામ નથી કંઈ તો શું કરું એમ થાય. એટલે આમ નવરાશનો સમય પછી ગમે તે રીતે કાઢીએ છીએ, કારણ કે કાઢવાનો તો છે જ, પણ એ નવરાશનો સમય આપણા અંતરની જાગૃતિ માટે, અંતરની યાત્રા માટે, જાતે સમજવા માટે કાઢી શકીએ તો એ કામ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે કરે છે. એટલે પ્રાર્થના, ધ્યાન આ બધી દવાઓ જ છે, શરીરને સ્વસ્થ રાખવા માટેના જ ઉપાયો છે એવું મને લાગે. કારણ કે શરીર સ્વસ્થ રહેશે તો જ બીજા કામો થવાના છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય કે આત્મા જાગૃતિ કરવી હોય તો શરીર સ્વસ્થ હશે જ કરી શકવાનો છે. માંદો માણસ કેટલું કરી શકશે, સિવાય કે પૂર્વજન્મથી કંઈ મળેલું હોય ને કરે તો જુદી વાત છે, બાકી શરીર સ્વસ્થ હશે તો સાધનામાં ધ્યાનમાં બેસી શકાશે. ઠાકુર કહેતા, રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ધ્યાન કરો તો મને, કોને અને વને કરો, એ ત્રણ શબ્દો વાપરતા. મને એટલે તમે મનમાં ન કરો, કોને એટલે કોઈ ખૂણા બેસીને કરો, અને વને એટલે જંગલમાં જઈને કરો. કોઈ પણ રીતે તમને જે અનુકૂળતા હોય એ રીતે કરો. અને કહેતા કે તમે દૂધમાં દહીં નાખીને, છાશનું નાખીને દહીં બનાવવાનું કરો છો, જો વારંવાર તમે ફેરવતા રહેશો દહીં નહીં બને, એને જામવા દેવું પડે, રાખી મૂકવું પડે. તો એકાંત સાધનામાં આપણે એ બેસવું જ પડશે, જો વારંવાર પાછી પ્રવૃત્તિ નાખ્યા કરીશું તો એ દોડાઈ જશે, તો દહીં નથી બનવાનું, તો નવનીત નથી કરવાનું. નવનીત કાઢવું હોય તો તમારે ધ્યાનમાં બેસવું પડે. એટલે ચોથી વાત મને એ પણ લાગે કે પ્રાર્થના, ધ્યાન,
ઉપવાસ પણ સાથે જોડી શકાય જો કરતા હોય, પણ એક નિરાંતનો સમય દરેક માણસે મેળવવો જોઈએ. વિમળાદા કહેતા આ બધા સર્વોદય કાર્યકરોને કે તમે આટલું કામ કરો છો પણ ક્યારેક થોડો સમય તમે એકાંતમાં જતા રહો, અઠવાડિયું એક કોઈ પણ જગ્યાએ જઈને બેસો, તમે કાંઈ નહીં જાતને જોયા કરો ને પ્રકૃતિને જોયા કરો, પણ જાત સાથે પ્રકૃતિ સાથે તમે રહો. આ બહુ જ મહત્ત્વની વાત છે. મારે પોતાને આજે સમજાય છે કે આજે કે સૌથી મહત્ત્વનું છે જાતને જાણવાનું, અઘરું પણ છે જાતને જાણવું. સાચી છે, જાતને જાણવું અઘરું, પણ એ કરવાનું એ જ સાચું છે, એ જ સાચું છે. અને આપણે જાણ્યા વગર ભલે ગમે તે પ્રવૃત્તિ ઠઠારો કરીએ તો પ્રવૃત્તિનું પરિણામ કેમ નથી આવતું? કારણ કે આપણે જે મૂળ બેઝ છે એ બેઝમાંથી નીકળતી જ નથી, એ ફક્ત બહારથી જ નીકળે છે. એટલે અસર નથી, તમે જીવ્યા જ નથી, એ તમે જીવ્યા નથી એવું તમે કયા કરો છો અને બધાને કયા બધાને બતાવ્યા કરો છો તો એને અસર નથી. ગાંધીને અસર એટલા માટે થતી હતી કે મારું જીવન જે મારો સંદેશ એ કહેતા હતા, કારણ કે જીવ્યા હતા એટલે અસર થતી હતી. તો જીવવાનું શીખવા માટે થઈને એકાંત મેળવવું, પ્રાર્થના કરવું, ધ્યાન કરવું, ભજનો ગાવા, સત્સંગમાં બેસવું, એ બધું અનિવાર્ય જ છે. સત્સંગ એટલે આજે જે આપણે સત્સંગ કહીએ ચીલાજરો અર્થમાં એવો કદાચ નથી, પણ સત્યનો સંઘ જે સત ધારા ચાલી રહી છે એની સાથે તમારો જોડાવ થાય. એ વિકલ્પમાં પુરુષ સાથે પણ તમે બેસી શકો, એમાં પુસ્તકો વાંચી શકો, એમાં ભજનો સાંભળી શકો, પણ એ સત્સંગ સિવાય ઉપાય જ નથી આપણા માટે થઈને. અને અત્યારે આ જે આપે જેટલું કહ્યું એમાંથી ધીમે ધીમે બધું જ ઘટતું જાય છે. એટલું સ્વાસ્થ્યને આજે સ્વાસ્થ્ય દેખાય સારું, ઉંમર વધી છે પહેલાં કરતાં થઈને, સરેરાશ આયુષ્ય આજ તો 80-85-90 સુધી પહોંચી જાય એવી સંભાવનાઓ દેખાયા કરે છે, તો એ બધું છે. પણ જે સ્વસ્થ ચિત્ત હોવું જોઈએ. સ્વાસ્થ્ય એટલે ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શરીર, આ બધાનું સ્વાસ્થ્ય એ સાચું સ્વાસ્થ્ય છે. પણ ત્યાં WHO વ્યાખ્યા આપી ને કે સામાજિક રીતે જે સ્વસ્થ છે, આધ્યાત્મિક સ્વસ્થ છે અને શરીરથી સ્વસ્થ છે એ સાચો સ્વસ્થ ગણાય. આપણે ત્યાં પણ કહ્યું આયુર્વેદમાં ચરકનો શ્લોક છે, સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધીયતે. એને સ્વસ્થ કહેવાય. પ્રસન્નાત્મેન્દ્રિય જ્યાં આત્મા ઇન્દ્રિય મન પ્રસન્ન છે એ સ્વસ્થ કહેવાય. તો આજે આયુષ્ય લંબાયું છે, પણ આ જે સ્વાસ્થ્ય આપણે ચરક કહે છે કે WHO કહે છે એ સ્વાસ્થ્ય નથી મળ્યું આપણને. અંદરથી અસ્વસ્થ છે, અંદરથી બહુ દુઃખી છે, તો એ એવું થાય છે. એવું પણ ખરું કે આપના જે આ છેલ્લા થોડા વર્ષો સ્વસ્થતાથી વીત્યા છે હૃદયરોગના હુમલા છતાં પણ, એમાં કદાચ આ સ્વસ્થ જીવનશૈલી કારણભૂત હશે. જીવનશૈલી તો ખરી જ કારણભૂત, ખરી જ. કારણ કે આટલી પ્રવૃત્તિ આપ કરો છો પણ એ નિર્ભર થઈને કરો છો, બરાબર ને? એનું કોઈ ટેન્શન ના ના ના. એટલે એ હવે છે ને સહજીવન બને, આઘાતો પ્રત્યાઘાત ઊભા થાય, બધું સમાજ જીવન બધું એવું છે કે જે થાય છે. એટલે એક તો એ થાય કે નિયતિએ જે ગોઠવ્યું છે ગોઠવ્યું છે, આપણે શું કરવાના હતા? કોઈ કંઈક કહ્યું, કોઈ કંઈક માની લીધું, તો આપણે શું બીજું કરવાના હતા? તમે વાત રજૂ કરો પણ પછી ન માને તો નિયતિની ગોઠવણી છે એવી. એટલે કે નિયતિ એટલે ડેસ્ટિની કો, વિધાતા કો, નસીબ કો, જે શબ્દ વાપરો તે, પણ એની નિયતિ છે એ લાગે આપણે. અને એને કારણે તેને હળવાશ બહુ રહે છે. પેલું સાચું હોય કે ખોટું હોય એ ખબર નથી, નિયતિ સાચું ખોટું હોય જે હોય તે, પણ આપણે પોતે સ્વસ્થ થઈ શકીએ છીએ એને કારણે થઈને, અને કામ કરી શકીએ છીએ એને કારણે થઈને. જો અસ્વસ્થ થઈ જઈએ તો જે કામ કરીએ છીએ એ પણ બરાબર નથી કરી શકતા. અને ક્રિએટિવિટી તો જતી જ રહે છે. જીવનની સૌથી મોટી સંપત્તિ આપણે ક્રિએટિવ છીએ એ છે. આપણે કાંઈ નવું નવું વિચારી શકીએ છીએ, સર્જન કરી શકીએ, જોઈ શકીએ છીએ. એક જ વાત જુદી રીતે હું જોઈ શકું છું એ જ મારી સંપત્તિ છે. ઝાડ તો ઝાડ જ છે, પણ ઝાડને હું જુદા સ્વરૂપમાં જોઉં અને એને હું એની સાથે અનુભવનો અહેસાસ કરી શકું ઝાડ સાથેનો, તો એ મારી સંપત્તિ છે. અને જ્યારે માણસ અંદરથી ભાંગેલો હોય ત્યારે સંપત્તિ ખલાસ થઈ જાય છે એની. એટલે ક્રિએટિવિટી નાશ, આ બધા અગડમ બગડમ જે થાય ચારે આકુળ વ્યાકુળ થઈ જાય છે એમાં એ બહુ મોટું નુકસાન થઈ જાય છે ક્રિએટિવિટીને. મારે એક સંગીત સાહેબ આપને આમ વિચિત્ર પ્રશ્ન પૂછવો છે. રમેશભાઈ કહેજો, સંગીત સાહેબને કહેતા. રમેશભાઈ, વિચિત્ર પ્રશ્ન છે એટલા માટે કે મને ઘણા પાસેથી જાણવામાં રસ હોય છે. હજી એવું કોઈ સરસ મજાનું કાર્ય આપને એવું લાગે છે કે હજી કરવાનું મારે બાકી છે? એટલે મને હવે એવું થાય ખરું, હા હા, કે હવે આ બધા ભૌતિક કાર્યો, શિક્ષણના કાર્યો જે છે એમાં કંઈ કરવાનું બહુ મને નથી થતું. એટલું થાય, શિક્ષણમાં મને રસ છે એટલે એવું થાય કે આ શાળાઓના જે બંધનો છે એ તૂટે, છૂટે, વછૂટે અને કોઈ મુક્ત સ્વતંત્ર શાળા ઉજાગર થાય,
તો મને બહુ જ ગમે. અને એ પ્રયાસો જે ત્યાં જ્યાં થાય છે ત્યાં એક આનંદ આનંદ થાય છે, જે કોઈ પ્રયાસ કરતું હોય એટલે એક એક થાય. પણ એના કરતાં વધારે થાય કે વ્યક્તિઓનો સંબંધ જાત સાથે છે, સમાજ સાથે છે અને સૃષ્ટિ સાથે છે, સ્વ સાથે, સમાજ સાથે અને સૃષ્ટિ સાથે, આ ત્રણની સાથે મારો સંબંધ છે. એ રિલેશનશિપને કારણે હું છું, એ રિલેશનશિપ નથી હું નથી. તો આ જે સંબંધ છે એ સંબંધનો આખરી બિંદુ એ છે કે માણસ આ બધા સંબંધોને એક અધ્યાત્મના પરિપ્રેક્ષ્ય સમજે. તો અધ્યાત્મ પરિપ્રેક્ષ્ય સમજતો એ હું સૃષ્ટિનો આદર કરીશ, ખોટી રીતે પાંદડું પણ નહીં તોડું, હું સમાજને પણ નુકસાન થાય એવું નહીં કરું અને ઉલટું કાંઈ સમાજને ઉપયોગી બનીશ અને જાત માટે પણ હું સરસ કામ કરી શકીશ. તો આ જે આખો જે છે અધ્યાત્મનો આયામ, એ અધ્યાત્મનો આયામની સમજ પ્રસરે. જે પ્રવૃત્તિઓ કરે છે બધા ભલે કરે, ધંધો કરે ધંધો કરે, ઇન્ડસ્ટ્રી ચલાવે ઇન્ડસ્ટ્રી ચલાવે, પૈસા કમાય ભલે પૈસા કમાય, કરોડપતિ તો કરોડપતિ હોય, એનો કોઈ ઇન્કાર જ નથી. પણ એની સાથે સાથે એ આધ્યાત્મ રીતે કે જાત સાથે રહીને પોતાના જાતને સમજીને કામ કરી શકે તો ઘણું એને મળી જશે. પછી એ કામ કરે છે એમાં કેટલું પોતાને થશે કે મારે બંધ કરવું જોઈએ અથવા આ રીતે કરવું જોઈએ, આખી દિશા પણ બદલાઈ જઈ શકે. એટલે એવું થાય કે એ પ્રકારે થોડું કામ કંઈક થતું હોય તો એવી ગોષ્ઠીઓ, શિબિરો, એવું સાથે બેસીને સંવાદ કરવો, એવું થોડું ગમે. અત્યારે એવું ગમે ને એટલે હું જ્યાં અમે ગયા ત્યાં, ત્યારે 15 દિવસ રહ્યા નર્મદા કિનારે, ત્યાંથી જ ગઈકાલે જ આવ્યા. તો આ હેતુ કે જાત સાથે પણ રહેવાય પણ થોડા મિત્રો ભેગા થઈએ છીએ તો સાથે પરસ્પર ગોષ્ઠી પણ કરીશું, ક્યાંક કોઈ વિદ્યાર્થી મળી જશે તો એને વાત કરીશું, કોઈ શિક્ષક મળશે એને વાત કરીશું. તો અત્યારે આ ભૂમિકા રહે છે કે જે સમજ છે એ સમજ કેવી સંચારિત કરવી, કેમ મોકલવી, એને કેમ કેમ પહેલી ટ્રાન્સફર કરવી, મોકલવી, એવું થોડું રહ્યા કરે. અને આપણે સમજ્યા છીએ એવું નથી. આપણે તો જે તે અનુભવની યાત્રામાંથી પસાર થયા કહે છે કે સમજ તો એવું છે કે આ જન્મ મળે કે ના એ મળે ખબર નથી, પણ જે કાંઈ સમજાયું અને સાચું લાગ્યું છે એ બીજાને બીજા સ્વીકારે કે ન સ્વીકારે, એની પોતાની સચ્ચાઈ હોય, એ સચ્ચાઈને પોતે ઓળખતો થાય, એટલું કરી શકે તો ઘણું થાય. દરેક પોતે પોતાને પામે. પણ આપ પોતે આપના આ જીવનથી સંતુષ્ટ છો? હા, મને અને એટલે હજી અસંતોષ તો રહે, અસંતોષ તો રહે, અસંતોષ એ અર્થમાં રહે કે હજુ બધું છોડીને આ બધું કરવું એ થતું નથી. અને બીજું હજુ પણ એટલે શિક્ષણમાં જે મને જે સૌથી અમે જે ભુજમાં શાળા શરૂ કરી એમાં 3-4 તત્વો અમે કાઢી નાખ્યા અને એ કેમ થાય એ પણ મનમાં થયા કરે. દાખલા તરીકે એ કોમ્પિટિશન નહીં, આ શાળામાં કોઈ હરીફાઈ આપણે સ્પર્ધા ગોઠવવાની જ નહીં. એક બાળક સ્પર્ધામાં પહેલું આવ્યું તો આવ્યું, કોઈ એક એક બોલવામાં પહેલું આવ્યું, પણ રમવામાં તો બીજું બાળક પહેલું છે તો એને તો તમે સન્માન ના આપ્યું અને તમે આને આપ્યું એ પણ ખોટું થયું. તો દરેકને સરખું સન્માન આપવું એટલે સ્પર્ધા કરતાં કાર્યક્રમમાં બધા બાળકોને સરખું જ કંઈ આપવાનું, જે આપવું હોય તો પહેલો બીજો ત્રીજો નંબર જ નહીં આપવાનું, ખરું પણ સરખું જ આપવાનું, પાર્ટિસિપેશન માટે આપવાનું, સરખામણી નહીં. જેમ સ્પર્ધાની એમ સરખામણી પણ નહીં, કારણ કે કેમ સરખામણી કરી જ કેવી રીતે શકો, દરેક ભાઈ યુનિક જ છે એટલે એ સરખામણી. ત્રીજું કોમ્પિટિશન નહીં, રિવોર્ડ નહીં, કમ્પેરિઝન નહીં, સજા નહીં, મારવાનું. એ અમે આંબલાએ લોકભારતી શીખ્યું, ત્યાં નાના દાદરી સંસ્થાઓમાં કોઈ સજા કરવી પડે એવું બનતું, એક સજાના કારણો હોય કરવાના, પણ એમાં મારવાની સજા નહીં કરવાની અને જમવાનું બંધ કરવાની સજા નહીં કરવાની. બાળકને કે ભૂખ્યો ઘણા છાત્રાલયોમાં આતંક તને નહીં જમવા દઉં, આ ત્યારે ખાવાનું નથી, તું આટલું કેમ ભૂલ કરી છે, આવું તેવું થતું હતું. પણ નાના ભાઈની સંસ્થામાં જમવાનું બંધ કરવાની કોઈ સજા જ નહીં. બાળકને સૌથી મોટી તો આહારની તૃપ્તિ હોય, એ તમે કેવી રીતે છીનવી શકો એની પાસેથી, એટલે જમવાની સજા. એટલે એ જે અમે જોયું એને કારણે જોયું કે આપણે પનિશમેન્ટ કરવાના, એ પનિશમેન્ટને કારણે થઈને બાળકનું અંતરાત્મા કે એનું જે ધારા છે એ તૂટી જાય છે, તો પનિશમેન્ટ નહીં કરવાની. એટલે પનિશમેન્ટ સાવ નશ થાય એવું નથી હોતું, કાંઈક એને કહેવું પણ પડે, પણ આવી પનિશમેન્ટ નહીં કરવાની કે જે. અને એક અંદરની બીજી વાત એ છે એમાં કે દરેક બાળકનું પોતાનું જે અંતસ્તત્વ છે, અંદરનું પોતાપણું, ઇન્ડિવિડ્યુઆલિટી જે પોતાની છે એ મહત્ત્વની છે, અને એને ઉજાગર કરી શકાય પરિસ્થિતિ આપણે પેદા કરવાની છે. એને કલાકાર થવું છે, સંગીતકાર થવું છે, લેખક થવું છે, રમતવીર થવું છે, જે અંદર પડેલું છે એ સમજીને એને કેમ ઉજાગર કરવું, બહુ મુશ્કેલી પડે છે. આજે પરિવારો તૈયાર જ થતા નથી, એને તો ટ્યુશન ને માર્કિંગ ને કરિયર ને આ જ બધું છે, એટલે તકલીફ તો પડે જ છે. પણ આ આ થાય એવું ગમે, અત્યારે થાય કે આવું કોઈ આપણે કરી શકતા હોય ક્યાંક તો કરવા જેવું લાગે આપણને.
તમને રમેશભાઈ શું લાગે છે, આવતીકાલનું અથવા તો 20-25 વર્ષ પછીનું ભારત કેવું આપ જોઈ રહ્યા છો? એટલે બહુ લાંબા ગાળામાં એક શ્રદ્ધા છે. હું 20-25 વર્ષના ભારતમાં હજુ થોડું અવઢવ થઈ શકે મને. એક એક વલોણું ચાલે છે, એક સંક્રાંતિ કાળ જાણે ચાલી રહ્યો છે, ને વલોણામાં ઝેર નીકળે, સમુદ્ર મંથન થયું હતું તો ઝેર પણ નીકળ્યું હતું, પછી અમૃત છેલ્લે નીકળ્યું હતું. એટલે કદાચ અત્યારે વલોણાનો કાળ છે, અસંભવ છે કે કારણ પેલું ત્યાં વિશ્વ વમન થઈ રહ્યું છે ચારે બાજુ થઈને. હજુ 20-25 વર્ષ ચાલે પણ ખરું ખબર નથી મને, થઈ શકે. અત્યારે જે પરિસ્થિતિ પેદા થઈ છે, ખાસ કરીને ધર્મ વચ્ચેના ભેદભાવો, એક માનસિકતા સંકુચિત, સ્વકેન્દ્રી, આ બધું નીકળતા નીકળતા સમય કદાચ લાગશે. અને એમાં એના પહેલાં થોડીક હાનિઓ સહન કરવી પડશે. કેટલાક એવા એવા એવી આપત્તિઓ આવી શકે. આપત્તિ બે પ્રકારની, આસમાની સુલતાની. આસમાની તો ઠીક છે, આવે ત્યારે આવે, પણ સુલતાની આપત્તિ એવી આવી શકે દેશ વચ્ચેની, કે આપત્તિના કારણે થઈને બધું લાગે કે બધું ખૂબ નુકસાન થયું છે. એટલે એ ખબર નથી 20-25 વર્ષમાં તો અત્યારે છે એનાથી કેટલું સારું થશે, અત્યારે કે બગડે પણ ખરું એવું પણ થઈ શકે. અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેનું ચાલે છે, કાલે કે બીજું થઈ શકે, ચીન પણ બેઠું છે. એટલે આંતરરાષ્ટ્રીય જે અત્યારે પરિસ્થિતિ છે એમાં એવું લાગે કે હજુ 5-10-15 વર્ષ તો આ બધા તાવમાંથી તાપમાંથી પસાર થવાનું થાય. પણ આખરે પરિણામમાં એ શ્રદ્ધા ખરી શ્રી અરવિંદે વાત કરેલી, માતાજી વાત કરેલી કે નવા માનવનો જન્મ થઈ રહ્યો છે, નવો મનુષ્ય ઉત્ક્રાંત થઈ રહ્યો છે. જે 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 અતિ માનસ થશે અને નીચે બધું અવતરણ થશે પાછું, તો એ થશે ત્યારે માણસમાં પરિવર્તન આવશે. એટલે મને એમ છે કે આ માણસ તો શીખશે, આ બધા પોતાના જે પાગલપણ છે એમાંથી, ભૂલો છે એમાંથી, અને શીખીને કદાચ ધીમે ધીમે કદાચ એવું આવે કે જે સૌહાર્દ, શાંતિ, સુખ એવું થોડું આવી શકે, એવું બની શકે. કારણ કે માનવ ચેતનાનું પરિવર્તન સૌથી અઘરું છે. શરીરનું પરિવર્તન કરી શકો, વિચારોમાં પરિવર્તન કરી શકો, એ બધું થાય, પણ અંદરનું પરિવર્તન, ઇનર ટ્રાન્સફોર્મેશન, એ સૌથી મોટું અઘરું છે. અને એના વગર તો શાંતિ આવવાની શક્યતા જ નથી, અને એ આવતા સદીઓ પણ નીકળી જાય, બની શકે છે. પણ આપની શ્રદ્ધા અકબંધ છે, મને છે, મને લાગે છે થશે. અને આ બધું થઈ રહ્યું છે. આમ આમ જુઓ ને, એક માણસની પ્રગતિની આમ આમ પ્રગતિ જ થઈ છે. પ્રગતિ બરાબર, કેવળ ભૌતિક પ્રગતિની વાત નથી કરતો, પણ અંદરના વિચારોની પણ પ્રગતિ થઈ છે. અને ખુલ્લાપણ પણ ઘણું આવ્યું છે. પહેલાં એક સમાજ બંધાયેલો સમાજ હતો, અમારો સમાજ હતો, ઘણો બંધાયેલો હતો, રૂઢિઓમાં, કર્મકાંડોમાં, બધા ખૂબ બંધાયેલો. આજે ઘણો મુક્ત બન્યો છે, આજે ઘણો મુક્ત બન્યો છે, બધા સમાજ મુક્ત બન્યા છે. અને બંધનોવાળા કેટલાક આવે પણ છે, બંધનો કરવા માટે થઈને થોડાક બંધાય પણ છે, પણ મોટો સમાજ મુક્ત રહે છે એનાથી. અને બંધન જે બંધાય છે ને, એને પણ અહેસાસ થાય છે કે આ તો બંધાઈ ગયો છું, ત્યારે એને પણ એમાંથી મુક્ત થવાનું મન થાય જ છે. એટલે મને એટલે એક શ્રદ્ધા તો છે કે એક એક સમજ, માનવ ચેતના શબ્દ વાપરવો જરાક મોટો લાગે, પણ એક પ્રકારનું ઊંચાઈ ધીમે ધીમે, વૈચારિક ઊંચાઈ, સમજણની ઊંચાઈ, એ આવતી તો જાય જ છે. પહેલાં કરતાં ઘણું એ આવ્યું છે. આજે રશિયામાં રશિયાનો યુરોપ થઈ રહ્યો છે, સ્થિતિ છે, તો આ કેટલી મોટી વાત કહેવાય. રશિયાને તો કલ્પના જ નહીં હોય ને, એને પુટિનને તો કલ્પના જ નહીં હોય કે મારા દેશમાં મારો આટલો પ્રબળ વિરોધ થશે, ગામે ગામથી સરઘોસો નીકળશે, તો થઈ રહ્યું છે. અને છેક છેલ્લી કક્ષાનો વિરોધ પણ લોકો કરે છે, એનું માથું આપી જ થઈ રહી છે. ને યુક્રેનના બધા બહારથી આવી રહ્યા છે, અમે શસ્ત્રો આપણે લડીશું, તો આ પણ એક પ્રકારની જે થઈ છે કે જે વિરોધ છે ખોટું છે, એની સામે અમારે યુદ્ધ કરવું જોઈએ. ભલે ગાંધીનો વિચાર અસહયોગનો હતો, એ તો એક જુદી વાત ભૂમિકા હતી, પણ આ જે જાગૃતિ આવે છે ને, એ જાગૃતિ કામ કરશે મને થાય છે. દરેક જગ્યાએ આવશે. આજે આ ચાઇના પણ આટલો બંધાયેલો દેશ છે, બધું છે, પણ ક્યાં સુધી રહી શકશે ખબર નથી. બહુ અમુક વર્ષ પછી એને સરહદો તોડવી જ પડશે બધી. લોકો તો જાગૃત થવાના જ છે. એનું એનું ચૈતન્ય જે છે અંદર, બધી જગ્યા સરખું જ છે. અમેરિકાનું હોય કે ચાઇનાનો કે ભારતનો હોય, એ છે. આમ સાયન્ટિફિક ફેક્ટ પણ એવું કહે છે કે તમે રબર બેન્ડ છે ને ખેંચો 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 ખેંચો, હા, તો આખરે તો એક સમય તો એવો આવે છે કે તૂટે, તૂટી જવાનું. એમ આપ જે કહો છો એ વાત શક્ય બને કે બહુ ખેંચાઈ રહ્યું છે અત્યારના દરેક મુદ્દાને લાંબો કરવો લાંબો કરવો, એમ જ વાત છે. ચાલો જે થયું તેને ભૂલી જાઓ અને હાથમાં હાથ મેળવો, એવું ભાગ્ય જ જોવા મળે છે. એટલે કદાચ એવું બને કે ધીમે ધીમે કરતા આપ કહો છો એમ જૂનું એ તૂટશે, અને
મહર્ષિએ તો કહ્યું જ છે એ પ્રમાણે પરિવાર એ બધું નીચે સ્થાયી થશે ત્યારે આપણને એક સારો માનવ પ્રાપ્ત થશે. સમય જશે. એક સંક્રાંતિ કાળ છે. આપણા દેશનો વિચાર કરીએ તો આજે એક જે ચાલી રહ્યું છે એમાં આપણને એમ થાય જ કે આ કઈ હદ સુધી પહોંચશે. હિન્દુ મુસ્લિમ વચ્ચેના હોય કે મતબેંકને કારણે થતું હોય કે હોદ્દા પ્રતિષ્ઠાને કારણે થતું હોય, તો જે ખેલ ખેલાઈ રહ્યા છે અને છેક છેલ્લી કક્ષા સુધી વાતો કરી શકે એવું થાય છે તો કેમ આપણે વેદના થાય એવું છે ખરેખર તો. પણ શ્રદ્ધા છે કે આ બધું આખરે તો ઉપરનું છે, બધા તરંગો છે, નીચે તો સ્થાગ શાંત જ છે, તો એ નીચેની શાંતિ છે એ ઉપર આવવાની જ છે. એક છેલ્લો પ્રશ્ન પૂછીને હું સંવાદનો પૂર્ણાહુતિ કરું. આ ભાવમાં રમેશભાઈ સંઘવી જે પામ્યા છે તો આવતો ભાવ કેવો માગવાની ઈચ્છા થાય ઈશ્વર પાસેથી? પેલું આમ તો એવું થાય કે ન તો અહમ કામ એ રાજમ ન સ્વર્ગમ કામ દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનામ, આવું થાય મનમાં. આમ તો ભાવ મુક્તિ મન થાય કે ભાઈ ભાવમાંથી મુક્તિ, ભાવ એટલે બનવું, બનવામાંથી મુક્તિ, એ બનવું ને હોવું, એટલે જ્યારે નવો ભાવ મળે તો હોવામાં રહેવાય એટલું સારું, બનવામાં ન થાય. ટુ બીમાં, બીકમિંગમાં નહીં, એ હોવાથી ઘણું થઈ શકે છે. આ વાત એ જ છે કે જે બનવાથી જ બને છે એને કહે હોવાથી જ ઘણું બને છે. રમણ મહર્ષિ બન્યા કાંઈ નહોતા બન્યા, એ હોવામાં જ રહ્યા હતા અને ઘણું કરી ગયા. અને એવા કેટલા તમે નામ શ્રી અરવિંદ પણ કાંઈ બન્યા નહોતા, હોવામાં જ રહ્યા એક જ જગ્યાએ અને ઘણું બની ગયા, ઘણું કાપી ગયા. તો બનવા કરતા હોવામાં કોઈ સ્થળ કોઈ આ લોકો બદલ્યા નહીં, કશું જ કોઈ પ્રયાસ નહીં કર્યો, કોઈ કોઈ મળવાનો મુલાકાત નો, એટલે હોવાની જે રમણમહર્ષિ તો એક પાટ ઉપર બસ એક જ જગ્યાએ કાંઈ પણ. એટલે એ જ છે કે નિસર્ગદ મહારાજ પણ રમણની કક્ષાના જ થઈ ગયા. તો એ તો મરાઠી જ જાણે, બીજી ભાષા પણ જાણે નહીં. પરદેશના લોકો આવે એટલે કોઈ એની સાથે દુભાષીઓ હોય તો સમજાવે. તો બેઠા હતા ઉપર ખારમાં એનું મકાન, એ નીચે રસોડું, ઉપર એક ઓરડો, આમ નાની દુકાન, બીડીઓવાળાનું કામ કરે. ધંધો એવો કે જે આપણે લાગે કે આવો ધંધો આવો સંત કરે છે, કોઈ ધંધો બીડીઓવાળો કરે, ફૂક્યા કરે બીડીઓ પોતે પણ. તો એ બેઠા છે ઉપર, સંત સત્સંગ ચાલી રહ્યો છે. થોડા માણસો પરદેશના છે, એક ભાઈ અહીંયા છે, એટલે પ્રશ્નો પૂછાય છે. અને નિસર્ગ મહારાજે કહ્યું સત્સંગ પૂરો થાય કે આપને સમાધાન થઈ ગયું, હવે જે આપણે જવાબ જોયું તો સમજવું હતું અને સમાધાન થયું. હાજી મહારાજ થઈ ગયું છે. તો અમારે થોડું કામ કરો ને. તો શું મહારાજ કે મારા પત્ની નીચે અવસાન પામી ગયા છે, એને આપણે 4 જણા જઈ અને સ્મશાન અગ્નિદાદ આપી આવીએ. આ સ્વસ્થતા ગાંધીની પણ અસ્વસ્થતા આપણે દેખાય. આ સ્વસ્થતા હોવાની સ્વસ્થતા છે. બહુ સાચું. જો બનવાની હોત તો પહેલાં એક કામ પતાવ્યું હોત ને, રડા રોડ હોત ને, કાંઈ ને કાંઈ હોત, પણ હોવામાં જ રહ્યા. તો આવ્યા છે તો હું હોવામાં છું, વાતો કરી લઈએ, પછી આ કામ કરવાનું તો છે જ તો એ કરી લઈએ. અસ્વસ્થતા. અને એક વાક્યનો જવાબ એક શબ્દમાં બહુ સુંદર, બીકમિંગ છોડી દઈએ, બીંગમાં રહી જઈએ. બહુ જ આનંદ થયો આ દીર્ઘ સંવાદથી અને આ સંવાદ યાત્રા બની ગઈ. હું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન વતી બહુ જ અહોભાવપૂર્વક આપને પ્રણામ પાઠવું છું. અને હું પ્રાર્થના કરું કે 22 વર્ષ જેમ સ્વસ્થતાથી વીત્યા છે એવા આપ ઈચ્છો એટલા વર્ષો આપની સાથે રહે. અને ફરી એકવાર કારણ કે આપની સાથે રહેશે તો પ્રવૃત્તિ સાથે રહેશે તો સમાજને બહુ મોટો ફાયદો છે એ આપને પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું. ફરી એકવાર આપના આભાર સાથે વિરામ લઉં. આપનો આભાર અને બંને ટ્રસ્ટોનો પણ આભાર.